ओम नमोस्तु 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 प्रणमलोये श्रौत्रिकाड़वर्ती अर्हंताणम प्रणमलोये श्रौत्रिकाड़वर्ती शीताणम प्रणमलोये श्रौत्रिकाड़वर्ती आयुर्याणम प्रणमलोये श्रौत्रिकाड़वर्ती उवज्जयाणम प्रणमलोये श्रौत्रिकाड़वर्ती शवशावणम ओंकार बिंदु संयुक्तं नित्यं व्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं सर्व मंगल मांगल्यं सर्व कल्याण कारकं प्रधानं सर्व धर्माणं जैनं जयतु शासनं नमः समय शाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे एको मे शाश्व द्वपाग्दान दर्शन लखनो शेषा मे बाहिरा भावा सवे संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय खरे कैन्यते मारु जरी परमाणु मात्र नथी अरे जे जाने तो अरहंत ने गुण द्रव्य ने परियई पणे ते जीव जाने आत्मने तशु मोह पामे लय करे नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथाए ने जे ज्ञात ते तो तेज छे जम नेत्र तेम ज ज्ञान नथी कारक नथी वेद करे जाने जे कर्मो उदय निर्जरा बंध तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूँ श्रुत केवड़ी कथित आसमय प्रावृत हो स्थाप निज ने मोक्ष पंथे ध्या अनुभव तेह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय ओम श्री नम सिद्धेव्य नम सिद्धेव्य नम सिद्धेव्य आवे छे ने अवाज बराबर हेलो हाँ जी हाँ जी आवाज आवे छे ने परमात्मा प्रकाश नामनु शास्त्र छे ए आचार्य योगिंदु देवे रचेलू छे तेनी 68 नंबर नी गाथा उपर आपणी चर्चा चाली रही छे 68 नंबर नी गाथा घणी प्रयोजनभूत छे आम तो आखू परमात्म प्रकाश छे ये अत्यंत प्रयोजनभूत शास्त्र छे। हमणा अमारे राजकोट मा मंदिर मा ऑनलाइन परमात्म प्रकाशना प्रवचनों अमे लोकोए चालू करेला छे तो अमे लोको पण हमणा बीजा भाग मा आवी गया छी। हमणा अहींया जे प्रवचनों चाले छे आ 32, 33, 34, 35 प्रवचनों जे चाल्या एटला बधा अपूर्व अने सुंदर प्रवचनों छे ये आखो भावना प्रधान ग्रंथ होवाने कारणे परमात्मा प्रकाशनी शैली ज कोई अलग प्रकारनी छे। शास्त्रों घणा आपणे सांभळेला होय पण आखू भावना प्रधान ज्यारे ग्रंथ आपणे सांभळीए त्यारे एनी शैलीथी परिचित करवानो एक आपणने परिचित થવાનો મોકો મળે એ કોઈ એક જુદા પ્રકારની એમાં વાત આવતી હોય છે। જેમ નિયમસાર કુંકુંદ આચાર્ય દેવે પોતાની ભાવના અર્થે રચેલું હતું એવી જ રીતે આ યોગિંદુ દેવે પરમાત્મ પ્રકાશ ગ્રંથ છે એ પોતાની ભાવના પ્રગટ કરવા માટે રચેલો છે। એ છે એમ કે ભાઈ પ્રભાકર ભટ્ટ જે મુનિરાજ હતા એ પ્રશ્નો કરતા હતા અને એમના ઉત્તર રૂપે પરમાત્મ પ્રકાશ લખાણું એટલે એમાં કેટલી બધી સુંદર ચર્ચાઓ પરમાત્મ પ્રકાશમાં અત્યંત ગંભીરતાવાળી પણ ચર્ચાઓ ઘણી છે ભાવના પ્રધાન બી ઘણી ચર્ચાઓ છે અને આખી પ્રયોગની પણ અમુક અમુક વિધિઓ આમાં સુંદર રીતે બતાવતા જાય છે। એ ઘણા વિષયો કોઈ પણ ગાથા લઈ તો અલગ અલગ પ્રકારના વિષયો આવ્યા કરે કોઈ દેહ મન વાણીથી ભેદદાન કરાવે કોઈ વાર ઇન્દ્રિય જ્ઞાનથી ભેદદાન કરાવે કોઈ વાર રાગથી ભેદદાન કરાવે કોઈ વાર છ દ્રવ્યથી ભેદદાન કરાવે કોઈ વાર આઠ કર્મથી ભેદદાન કરાવે
અને એ બધું ભેદજ્ઞાન કરાવી કરાવી કરાવીને શુદ્ધાત્મામાં પહોંચાડવા માટેની બધી પ્રક્રિયાઓ આ શાસ્ત્રમાં બહુ ઠાંસી ઠાંસીને યોગિન્દુ દેવે ભરી દીધી છે. એવી કોઈ આ સુંદર ગ્રંથની રચના આપણા ભાગ્ય યોગે થઈ ગઈ છે અને એમાંય આપણને આ ગ્રંથના સ્પષ્ટીકરણ કરનારા પૂજ્ય ગુરુદેવશ્રી મળી ગયા અને ગુરુદેવના પ્રવચનો સાંભળતા સાંભળતા તો એવી ભાવ વિભોરતા આવી જાય કે આ પુરુષે આપણને શું આપ્યું છે, કે જે ખરેખર તીર્થંકરનો વિરહ ભૂલાવી દીધો આપણને. એવી કોઈ આખી પંચમકાળની શૃંખલા ચતુર્થકાળમાં પરિવર્તિત થઈ ગઈ અને એવી કોઈ વાત પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આ બધા પંચપરમાગમો અને દિગંબર શાસ્ત્રોનું સ્પષ્ટીકરણ ખૂબ જ સુંદર રીતે આવી ગયું. એમાંની કોઈ આ પરમાત્મ પ્રકાશની 68 નંબરની ગાથા ઉપર જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી એનો સ્વાધ્યાય કરતા હતા ત્યારે એટલા હર્ષથી, અને જ્યારે કોઈ અનુભૂતિની ચર્ચા આવે તો એટલા ગંભીરતાથી એ પ્રકરણને પ્રસિદ્ધ કરે, પ્રગટ કરે, અને શુદ્ધાત્માની ચર્ચા આવે તો એકદમ હર્ષિત થઈ જાય, એકદમ ઉલ્લાસમાં આવી જાય, એકદમ ઉમંગથી ચર્ચા કરે, અને અનુભૂતિની ચર્ચા આવે ત્યારે નિયમથી એની એટલી બધી ગંભીરતા હોય કે પરદ્રવ્યથી જુદો પડી, પરભાવથી જુદો પડી, અને સ્વદ્રવ્ય અને સ્વભાવમાં કેવી રીતે જીવ આરૂઢ થઈ જાય એના માટેની આખી વિધિ જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી બતાવે ત્યારે એની ગંભીરતા કોઈ જુદા પ્રકારની પૂજ્ય ગુરુદેવશ્રીની આપણને જોવા મળે છે. તો એવી કોઈ રચના આ પરમાત્મ પ્રકાશની થઈ અને પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા એનું સ્પષ્ટીકરણ થઈ ગયું, એટલે કોઈ એવા અનુભૂતિના પૂજ્ય ગુરુદેવશ્રીના તો અનુભૂતિના એટલા બધા પ્રયાસો જીવને કરાવ્યા કરે અનુભૂતિ માટે કે સામેવાળો જીવ છે એને પણ એમ થાય કે અનુભૂતિ વગર તો કાંઈ જીવન જ નથી આપણું. એટલા બધા અનુભૂતિની ચર્ચા આવે ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી બહુ સ્પષ્ટીકરણ કરે, બહુ સ્પષ્ટીકરણ કરે, અળખા પડખાના ઘણા આધારો આપ્યા કરે, ઘણા શાસ્ત્રોના આધાર લઈને પણ આખી વાતને સિદ્ધ કર્યા કરે. જો હમણાં આ પરમાત્મ પ્રકાશ ચાલે છે ને અમારે, એમાં હમણાં 32 નંબરનું પ્રવચન ચાલતું હતું, એમાં 49-52 ગાથા આવી, એ દિવ્યધ્વનિ દિવસનું પ્રવચન હતું. એટલી બધી ઇન્દ્રિય જ્ઞાનની ને અતિન્દ્રિય જ્ઞાનની ને શુદ્ધાત્માની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી કે આપણને આપણે સાંભળી જ ન હોય, આપણને ખ્યાલ જ ન હોય કે આવું પણ કોઈ શાસ્ત્રોમાં આવી પણ રચના કોઈ થઈ ગઈ હશે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈ ગયો માટે આત્માને જળ કહી દીધો એવી પણ વાત પરમાત્મ પ્રકાશમાં આવે કે ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈ ગયો એ અપેક્ષાએ, એમ કે આત્મા એ ઇન્દ્રિય જ્ઞાન વિનાનો છે એ અપેક્ષાએ. એટલે એવી એવી ઘણી ચર્ચાઓ નવીનતાસભર આ પરમાત્મ પ્રકાશમાં આપણને જાણવા મળે. એટલે કોઈ 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 વિષયો એવા ચાલતા હોય, એવી રીતે 33 નંબરનું પ્રવચન ચાલ્યું તો એમાં આખી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને કેવી રીતે જાણવામાં આવી રહ્યો છે, એમાં સ્વપર પ્રકાશકપણું કેવું છે, એમાં સ્વનું જાણવું કેવી રીતે થાય છે, એમાં જાણનારો કેવી રીતે જણાય છે. એમાં તો એક કોઈએ પ્રશ્ન પૂછ્યો 30 નંબરના પાના ઉપર લગભગ છે કે ભાઈ તો પરને જાણવું એ શું ખોટું છે? તો ગુરુદેવે કીધું કે હા ખોટું છે, જૂઠું છે, એમ કીધું ગુરુદેવે, ખોટું છે. એટલે એવી એવી ઘણી ચર્ચાઓ પરમાત્મ પ્રકાશમાં સુંદર રીતે ભરી દીધેલી છે. એટલે આવા આવા ભાવો પરમાત્મ પ્રકાશમાં ભરેલા છે. આપણે તો આ એક ગાથાની જ હજી ચર્ચા કરી ગયા છીએ ઘણા ટાઈમથી, ઘણો સમય થઈ ગયો, કારણ કે આપણે કોઈ પણ વિષયને હાથમાં લઈ તો એને પૂરેપૂરો ન્યાય આપીને ખોલીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો ઉપરથી પણ આપણે ચર્ચા ઘણી લઈ છીએ એટલે આમાં ટાઈમ લાગે થોડો. કોઈને એમ થાય કે આ ગાથામાં તો હવે વાત એટલી જ છે કે બંધ મોક્ષને કરતો નથી, ઉત્પાદવ્યયને કરતો નથી, ઉત્પાદવ્યય એનામાં છે નહીં અને બંધ મોક્ષની રચનાથી દૂર છે, બંધના કારણને અને બંધને, મોક્ષના કારણને અને મોક્ષને કરતો નથી, ઉત્પાદવ્યયને કરતો નથી, એવો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ્રવ્યાર્થિક નહીંનો વિષય એ શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણે બિરાજમાન એવું નિત્ય તત્વ છે. મૂળ વાત તો આટલી જ છે આમાં, પણ મૂળ વાત આટલી હોવા છતાં એ વાત કેવી રીતે અંદર બેસે, કેવી રીતે અનુભૂતિમાં એ પરિણમે, ત્યારે એને શુદ્ધાત્મા લક્ષમાં આવે, એનું કેવી રીતે એને વેદન આવે અને ત્યારે એને ખબર પડે કે મારો શુદ્ધાત્મા કેવો છે,
એની ચર્ચાનું પ્રકરણ ઘણું લાંબુ હોય છે. એટલે પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે આટલું સ્પષ્ટીકરણ કરતા હોય ત્યારે આપણે એને એક એક પેરેગ્રાફને એક એક વસ્તુને લઈને વિચારમાં લઈ ત્યારે આપણને એનો ભાવ ખ્યાલમાં આવે છે કે ઓહો, ગુરુદેવને તો આમાં કેટલું બધું કેવું છે. પ્રવચન તો સંભળાઈ ગયા હોય પણ એ જ્યારે એને ખોલો, જ્યારે એને વાંચો અને એક એક લીટી વાંચીને એનો અર્થ જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખરેખર એની જે એની મહેક છે અંદરથી આવતી, એ મહેક અંદરથી ત્યારે અંદરથી ઉઠી આવે છે અંદરથી. એવી કોઈ આ ચર્ચા આમાં પરમાત્મા પ્રકાશ અક્ષરસ પ્રવચનનો બીજા ભાગમાં આપણે 68મી ગાથા ઉપર 199મા પેજ ઉપર આપણી ચર્ચા ચાલે છે. ગયા વખતે આપણે 199મા પેજ ઉપર પહેલો પેરેગ્રાફ અને બીજું પહેલો પેરેગ્રાફ જોઈ લીધો હતો, બીજો પેરેગ્રાફ ખાલી વાંચેલો હતો. એટલે આપણે આ 199 પેજ ઉપરથી ચાલુ કરીએ છીએ. અહીં તો એ કહ્યું કે ભગવાન આત્મા પર્યાયનો કરતા નથી એમ અમારે સિદ્ધ કરવું છે. એ આત્માની પર્યાય અનુભૂતિ નહીં કરતા, અનુભૂતિના અભાવે શુભાશુભ ઉપયોગથી શુભ અશુભ કર્મ બાંધે છે અને શુભ અશુભ કર્મથી શુભ અશુભ ગતિમાં ઉત્પન્ન થાય છે અને કર્મબંધને કરે છે. એટલે પહેલાં કહે છે કે ભગવાન આત્મા પર્યાયનો કરતા નથી, અમારે પહેલાંમાં પહેલું સિદ્ધ તો એ કરવું છે. અહીંયા આખી ગાથામાં અકર્તાપણું સિદ્ધ કરવું છે. ભગવાન આત્મા કોઈ પણ પર્યાયનો કરતા નથી, બંધમોક્ષનો કરતા નથી, એવી રીતે આ ગાથામાં અમારે પહેલાંમાં પહેલાં તો પર્યાયનો કરતા નથી એ સિદ્ધ કરવું છે. કારણ કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે અને પર્યાય છે એ પોતાના દ્રવ્યની જ છે, છતાં પણ તે પર્યાયને દ્રવ્ય કરતું નથી, દ્રવ્ય તે પર્યાયને કરવા સમર્થ નથી, દ્રવ્ય કોઈ પર્યાયને ફેરવી શકતું નથી, દ્રવ્ય પર્યાયને કરી શકતું નથી. એટલે કહે છે કે ભગવાન આત્મા પર્યાયનો કરતા નથી એમ અમારે તો પહેલાંમાં પહેલાં સિદ્ધ કરવું છે. અને એ આત્માની પર્યાય અનુભૂતિ નહીં કરતા, એ પર્યાયમાં જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી, અનુભૂતિનો અભાવ છે ત્યાં સુધી, એ શુભ અશુભ ઉપયોગથી શુભ અશુભ કર્મ બાંધે છે અને તેવા કર્મ બાંધીને શુભ અશુભ ગતિમાં ઉત્પન્ન થાય છે અને કર્મબંધને કરે છે. આ ચર્ચા આપણે થઈ ગઈ છે ઘણી. બીજો પેરેગ્રાફ આવે છે એમાં શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ થાય એ કેવી રીતે, એનો એ થાય ત્યારે શું હોય, એની સ્થિતિ કેવી હોય. પહેલાં શુદ્ધાત્માનુભૂતિ એનો વિષય શું છે ત્રિકાળી દ્રવ્ય એ બતાવ્યો કે એ દ્રવ્ય છે એ શુદ્ધ તત્વ છે, અનાદિ અનંત તત્વ છે, એકરૂપ તત્વ છે, જ્ઞાયક તત્વ છે. એનું લક્ષણ નિત્યનું નિત્ય લક્ષણ, પરમપારિણામિક ભાવ નિરપેક્ષ લક્ષણ છે, નિશ્ચય લક્ષણ છે એમ કરી અને પહેલાંમાં પહેલાં ત્રિકાળી દ્રવ્યની સત્તા સિદ્ધ કરી. ત્રિકાળી દ્રવ્યની સત્તા સિદ્ધ કર્યા પછી અનુભૂતિ કેવી રીતે થાય એનું આખું પ્રકરણ આ ભાવાર્થ કરતા એમ લખી અને ભાવાર્થ કરતા એ શુદ્ધાત્માનુભૂતિના અભાવમાં શું સ્થિતિ થાય અને શુદ્ધાત્માનુભૂતિ કેવી રીતે થાય એની વાત આખી સિદ્ધ કરી. પહેલાં ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ કરી કે તેમાં પર્યાયો નથી, બંધબોક્સની પર્યાયો નથી, એ સિદ્ધ કર્યું. પહેલાં પર્યાયથી સર્વથા ભિન્ન બતાવ્યો ત્રિકાળી દ્રવ્યને, એ દ્રષ્ટિનો વિષય બતાવ્યો, ઉપાદેયભૂત તત્વ બતાવ્યું. એ ઉપાદેયભૂત તત્વ જેને ખ્યાલમાં આવે એને અનુભૂતિ થાય, એને ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય થાય, એને ઉપાદેય થતાં તેને અનુભૂતિ થઈ જાય, અનુભૂતિ થતાં શું થાય એની ચર્ચા હવે અહીંયા અત્યારે અહીંયા કરે છે. એક આવી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા, એક આવી શુદ્ધાત્માની શુદ્ધ અનુભૂતિની ચર્ચા, હવે શુદ્ધ અનુભૂતિ થાય ત્યારે શું થાય એની ચર્ચા અહીંયા અત્યારે કરે છે. ઓર શુદ્ધાત્માનુભૂતિ કે પ્રગટ હોને પર, જ્યારે શુદ્ધ આત્માની અનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે શુદ્ધાત્માનુભૂતિ કે પ્રગટ હોને પર ભગવાન આત્મા ચૈતન્ય આનંદ કંદ પ્રભુ એવો ધ્રુવ પ્રભુ. પહેલાં તો ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય છે એ કેવો છે, તો કે એ ચૈતન્ય છે એટલે કે જ્ઞાનમય છે. આનંદ કંદ પ્રભુ એટલે કે આનંદના રસથી તરબોળ છે, એટલે કે એમાં જ્ઞાન પણ છે એમાં આનંદ પણ છે એવો પ્રભુ છે, પ્રભુત્વ શક્તિથી ભરેલો પ્રભુ છે, એને ભગવાન આત્મા કહેવામાં આવે છે. એવો ધ્રુવ પ્રભુ છે, ધ્રુવ પ્રભુ છે એટલે કે એ કોઈ ઉત્પાદ વ્યયમાં આવતો નથી એવો ધ્રુવ પ્રભુ છે. એવો ધ્રુવ પરમાત્મા
એની અનુભૂતિ. આવા ભગવાન આત્મા ચૈતન્ય આનંદ કંદ પ્રભુ એવો જે ધ્રુવ પ્રભુ છે એની અનુભૂતિ. ધ્રુવ પ્રભુની અનુભૂતિ એનો અર્થ એમ છે કે ત્રિકાળી દ્રવ્યને લક્ષમાં લઈ એમાં અહમ કરી અને એના એની સાથે અભેદ થઈને જે પર્યાય પરિણમે એને ખરેખર અનુભૂતિ કહેવામાં આવે. એ અનુભૂતિ જ્યાં સુધી એ પર્યાય એનાથી જુદી રહીએ, દ્રવ્યથી પર્યાય જુદી રહીએ, ત્યાં સુધી અનુભૂતિ થતી નથી. દ્રવ્યને પર્યાય અભેદ થઈ જાય, અભેદ થઈ જાય એટલે કે દ્રવ્ય સિવાય પર્યાયને કાંઈ દેખાય નહીં, એટલે કે પર્યાયમાં દ્રવ્ય ન આવે પણ જેવું દ્રવ્ય છે એવું જ્ઞાન ભાન ને લીનતા આવી જાય, એને ખરેખર એમ કહેવામાં આવે કે એની ધ્રુવ પ્રભુ છે એની અનુભૂતિ. અનુભૂતિ એવી હોય છે કે અનુભૂતિમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સિવાય કાંઈ હોતું નથી, એને જ ખરેખર અનુભૂતિ કહેવામાં આવે છે. એવો ભગવાન આત્મા ચૈતન્ય સત્તાવાળો છે, આનંદકંદ છે, એવો જે પ્રભુ છે, એવો જે ધ્રુવ પ્રભુ છે, એવો જે મારી સત્તા છે એટલે કે એવો હું છું, એની અનુભૂતિ. અનુભૂતિ એટલે કે એનું સ્વસંવેદન. સ્વસંવેદન એટલે કે ત્રિકાળી ધ્રુવ જે પરમાત્મા છે એને લક્ષમાં લઈને એના લક્ષમાં લેતા એ કેવો છે એવું વેદન પર્યાયમાં આવી જાય છે, અને એ વેદન પર્યાયમાં આવતા એ વેદનને વેદતા એને ખબર પડે છે કે મારો ધ્રુવ પરમાત્મા ટંકોત્કીર્ણ એ મારી પર્યાયમાં જે વેદન આવ્યો એનાથી પણ આ વેદન વગરનો અવેદક પરમાત્મા છે, પણ એ અવેદક પરમાત્માનું લક્ષ કરતાં મને મારી પર્યાયમાં એવું વેદન આવે છે કે હું અવેદક છું, હું અવેદક છું એવું વેદન આવે છે. વેદન પર્યાયમાં આવે છે, પણ પર્યાયમાં વેદન કેવું આવે છે કે હું ભગવાન આત્મા છું, હું ચૈતન્ય છું, હું આનંદકંદ પ્રભુ છું, હું ખરેખર ધ્રુવ છું, એવો પરમાત્મા, એવો પ્રભુતા સંપન્ન પરમાત્મા, એવો ઈશ્વરતા સંપન્ન પરમાત્મા, એવો હું પરમાત્મા છું, ખરેખર એની અનુભૂતિ. એની અનુભૂતિ થાય ત્યારે શું થાય? તો કે અનુભૂતિ થાય એનો અર્થ એમ કે અનુભૂતિમાં એને ખ્યાલ આવે કે મારો પરમાત્મા આવો છે, મારો પરમાત્મા આવેદક છે, મારો પરમાત્મા અકારક છે, મારો પરમાત્મા પરિપૂર્ણ છે. એ વેદન પર્યાયમાં આવે. એ વેદન આવ્યું એને શું કહેવાય? કે એ આત્માની એને ખબર પડી, એનું નામ એને આત્માનું આત્મિક વેદન આવ્યું. એ વેદનમાં એને ખબર પડે કે આત્મા અકારક ને અવેદક છે, એને ખરેખર અનુભૂતિ કહેવામાં આવે. ત્યારે ખરેખર એણે આત્માને સમ્યક પ્રકારે જાણ્યો, સમ્યક પ્રકારે સહીધો અને સમ્યક પ્રકારે એને એની લીનતા કરી. એવું જ્ઞાન શ્રદ્ધા અને લીનતા એટલે ચારિત્રની અભેદતા જ્યારે આત્મા સાથે થાય ત્યારે ખરેખર એને ખબર પડે કે મારો આત્મા અનાદિથી અકારક ને અવેદક હતો, પણ હું એને પર્યાયનો કરતાં માયના કરતો હતો, એક સમયની પર્યાયનો કરતાં કદી તે બની શકતો નહોતો, સદાય તે અકર્તા હતો, સદાય તે જાણનાર હતો, પણ મેં એને કરતા માનીને કરતા બુદ્ધિને જ્ઞાતા બુદ્ધિ અનાદિથી ઊભી કરી હતી. એ શલ્ય જ્યારે હું મારા સ્વભાવને જાણવા જાઉં છું, મારા સ્વભાવવાનને જાણતા એના ગુણો પણ મને જણાય છે એટલે એનો સ્વભાવ જણાઈ જાય છે, એવો સ્વભાવને સ્વભાવવાનનો ભેદ નીકળી જતાં મારું પરિણમન એની સન્મુખ થઈને પરિણમે છે, ત્યારે મને અનુભૂતિનો જન્મ થાય છે. અને એ અનુભૂતિ એવી હોય છે કે અનુભૂતિમાં માત્ર શુદ્ધાત્મા હોય છે, માત્ર ભગવાન આત્મા હોય છે, માત્ર ચૈતન્ય તત્વ હોય છે, માત્ર આનંદકંદવાળું તત્વ હોય છે, માત્ર ધ્રુવ પરમાત્મા હોય છે, એટલે એને ખરેખર અનુભૂતિ કહેવામાં આવે છે. જે પોતાના સ્વભાવને જ એકલાને લક્ષમાં લઈને પરિણમે એને જ ખરેખર અનુભૂતિ કહેવામાં આવે. એ જુદો વિષય છે કે એ અનુભૂતિ થાય ત્યારે એને આનંદની પર્યાયનું પણ જ્ઞાન થાય, અનંત ગુણની અનંત પર્યાયો સમ્યક થાય એનું પણ જ્ઞાન થાય, પણ એનો વિષય શુદ્ધાત્મા હોય, એનો વિષય કોઈ પરિણમન ન હોય, વિષય એક આવે, એકનો વિષય આવે ત્યારે જ અનુભૂતિનો ખરેખર સ્વકાળ આવે, ત્યારે જ અનુભૂતિનો જન્મ થાય. એને એમ કહેવામાં આવે કે આવો શુદ્ધાત્મા અનુભૂતિ ઓર શુદ્ધાત્મા અનુભૂતિ કે પ્રગટ હોને પર ભગવાન આત્મા ચૈતન્ય આનંદકંદ પ્રભુ એવો ધ્રુવ પ્રભુ એની અનુભૂતિ એના સન્મુખની પરિણતિ, એની અનુભૂતિ ને એના સન્મુખની પરિણતિ, એના સન્મુખની પરિણતિ એટલે કે અનંત ગુણની અનંત પર્યાયો આખા ત્રિકાળી દ્રવ્ય પ્રત્યે સમર્પિત થઈ જાય એને ખરેખર એના સન્મુખની પરિણતિ કહેવામાં આવે. પરિણતિ એટલે અનંત ગુણોની અનંત પર્યાયનું એકત્વ. એ પરિણતિનો વિષય એ છે કે ત્રિકાળી ધ્રુવ
परिणति बनी ने हूँ ध्रुव छू एवी रीते ज्ञान श्रद्धा ने लीनता करे एटले एने एम कहेवामां आवे कि एनी सन्मुखनी परिणति वितरागी अनुभूति, वितरागी अनुभूति ए वितरागताथी भरेली अनुभूति छे। एमां कोईपण प्रकारनो राग नथी होतो एटले एने वितराग, रागथी रहित एवी वितरागता एनी अनुभूति एने थाय छे। कोईपण प्रकारनुं रागनुं परिणमन ज्यां सुधी चाल्या करतुं होय परिणमन स्वभावमां ત્યાં સુધી એને વિતરાગી અનુભૂતિ નથી કહેવામાં આવતી, ત્યાં સુધી એને ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કહેવામાં નથી આવતું। જ્યારે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ થાય છે ત્યારે ખરેખર વિતરાગી પરિણતિ ઉત્પન્ન થાય છે, ત્યારે ખરેખર રાગનું કોઈ પણ પરિણમન એ સમયે ત્યાં હોતું નથી, એને વિતરાગી અનુભૂતિ કહેવામાં આવે છે। શુભ અશુભ ભાવ હતો તે રાગ હતો, શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત શુભ અશુભ ભાવ કોને કહેવાય કે રાગને કહેવાય। શુદ્ધાત્માની અનુભૂતિથી એ રાગ વિપરીત હતો, કારણ કે શુદ્ધાત્માની અનુભૂતિ વિતરાગી હતી, એટલે વિતરાગી હોવાને કારણે એ ખરેખર શુભ અશુભ ભાવ છે એ રાગરૂપ હતો, એ રાગ હતો, અને રાગ હતો ત્યારે ખરેખર એને શુદ્ધાત્માની અનુભૂતિ નહોતી, એટલે રાગને શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત પરિણમન કહેવામાં આવે છે। એ પરિણમન શુદ્ધાત્માની અનુભૂતિના કાળમાં ક્યારેય હોતું નથી, એટલે એને વિતરાગી અનુભૂતિ કહેવામાં આવે છે। ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, પૂર્ણાનંદ ભાવ, જ્ઞાયક ભાવ કહીએ ને, જ્ઞાયક ભાવનો અર્થ છે કે એ જ્ઞાનથી ભરેલું તત્વ છે, એ જ્ઞાન માત્ર વસ્તુ છે, એટલે એને જ્ઞાયક ભાવ કહેવાય, એને જ્ઞ સ્વભાવ કહેવાય, એને આત્મજ્ઞ પણ કહેવાય, એને જ્ઞાયક ભાવ કહેવાય। તો એ જ્ઞાયક ભાવ એટલે શું, આત્મજ્ઞ એટલે શું, કે આત્મામાં માત્ર જ્ઞાન 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 અસાધારણ લક્ષણ એનું એવું જ્ઞાન છે, એ આખો જ્ઞાનથી ભરેલો આત્મા છે, એટલે એને આત્માને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે। જ્ઞાયક ભાવ કહેતા અનંત ગુણો સમાઈ જાય, પણ અનંત ગુણોમાં પણ જ્ઞાયક ભાવ કહેતા એના જ્ઞાનની મુખ્યતાથી, જ્ઞ સ્વભાવની મુખ્યતાથી, અસાધારણ લક્ષણની મુખ્યતાથી એને ખરેખર આત્માને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે। એટલે કે ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, પછી પૂર્ણાનંદ ભાવ એટલે કે પૂર્ણ આનંદનો ભાવ છે, જ્ઞાનમય ભાવ છે અને પૂર્ણ આનંદનો ભાવ છે, પરમ સ્વભાવ ભાવ છે, પરમ સ્વભાવ ભાવ છે। વિતરાગી પર્યાયો છે એ અપરમ સ્વભાવ છે, ત્રિકાળી દ્રવ્ય છે એ પરમ સ્વભાવ છે, કારણ કે એ પરમ સ્વભાવને લક્ષમાં લઈને જે પરિણામ ઉત્પન્ન થયા છે એટલે એને અપરમ ભાવ કહેવામાં આવે છે, અને આ જે ત્રિકાળી દ્રવ્ય છે એને પરમ સ્વભાવ ભાવ કહેવામાં આવે છે। એને પરમ શા માટે કીધો કે પરમ એટલે પૂજનિક, એ પરમ પૂજનિક સ્વભાવ ભાવ છે એટલે એને પરમ સ્વભાવ ભાવ કહેવામાં આવે છે। એ પરમ સ્વભાવ ભાવના આશ્રયે જે કાંઈ પ્રગટ થાય એને ખરેખર અપરમ ભાવ કહેવામાં આવે છે। રાગની અપેક્ષાએ એ આશ્રય લીધો જે પર્યાયે અને એમાં પણ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા તો રાગની અપેક્ષાએ એને પણ પરમપણું કહી શકાય, પણ જ્યારે પરમ સ્વભાવ બતાવવો હોય ત્યારે ખરેખર વિતરાગતાની પર્યાયને પણ અપરમ ભાવ કહેવામાં આવે। એટલે આ પરમ સ્વભાવના લક્ષ્યે કાંઈ પણ પ્રગટ થાય એ કદી પરમ ભાવ ન હોય, આ પરમ સ્વભાવના લક્ષ્યે, ત્રિકાળી દ્રવ્યના લક્ષ્યે જે કાંઈ પરિણામો પ્રગટ થાય એ વિતરાગતામય પરિણામ હોય તો પણ એ પરમ સ્વભાવ ભાવમાં નથી હોતા, એ પરમ સ્વભાવ ભાવને કારણે નથી થતા, પણ એ પરમ સ્વભાવ ભાવને લક્ષમાં લીએ છે ત્યારે થઈ જાય છે। એવો આ અકારણ પરમાત્મા પણ કારણ બનાવે છે પર્યાયને, ત્યારે એ પરમ સ્વભાવ ભાવના લક્ષમાં આવે છે, ત્યારે વિતરાગી પર્યાય શુદ્ધ અનુભૂતિનો જન્મ થાય છે। એટલે આવો સ્વભાવ છે એ પરમ સ્વભાવ ભાવ છે, એ પરમ એટલે પૂજનિક પરમ સ્વભાવ ભાવ છે। સ્વભાવ ભાવ એટલે, સ્વભાવ એટલે અનંત ગુણો, એ અનંત ગુણોરૂપી ભાવ જેમાં વસે છે એવો ખરેખર પરમ સ્વભાવ ભાવ છે। અનંત ગુણોરૂપી ભાવ, ગુણો એટલે ભાવ, એ સ્વભાવ એટલે કે પરમ સ્વભાવ ભાવ, અનંત ભાવો એટલે ગુણો જે સ્વભાવમાં વસે છે એને પરમ સ્વભાવ ભાવ કહેવામાં આવે છે। એવો પરમ સ્વભાવ ભાવ હું છું, એક તો હું જ્ઞાયક ભાવ છું, પૂર્ણાનંદ સ્વભાવી છું અને પરમ સ્વભાવ ભાવ છું। કેટલા વિશેષણોથી એને પૂજ્ય ગુરુદેવશ્રી એને કેવી રીતે એનું બહુમાન કરીને એને કેવી રીતે બતાવવા માગે છે કે કેમેય કરીને આ જીવ
कोई पण एक शब्दना वाच्यने पकड़ीने पण पोताना स्वभावमां अंदर चाहेलो जाय। एटला माटे पूज्य गुरुदेव श्री एनुं वर्णन अलग 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 शब्दोथी एने महिमा आवे अंदरथी, एवो महिमावंत भगवान आत्मा एने ख्यालमां आवा मांडे एटले एने अलग अलग शब्दोथी नवाजे छे। नायक भाव, पूर्णानंद भाव, परम स्वभाव भाव, परम पारिणामिक सहज भाव। परम पारिणामिक सहज भाव एटले परम पारिणामिक एटले निरपेक्ष। निरपेक्ष तो पारिणामिक नहीं कहवाय, पण आ परम पारिणामिक कहता परम निरपेक्ष भाव। ए परम निरपेक्ष भाव एटले के एनामां पण पूज्यता भरेली छे, एवो परम निरपेक्ष भाव के ज्यारे क्यारेय पण कोई सापेक्षतामां आवतो नथी, पर्यायनी कोई पण सापेक्षता एने लागू पड़ती नथी, पर्यायना अभावनी पण कोई सापेक्षता एने लागू नथी पड़ती। चाहे सिद्ध पर्यायथी रहित जीव छे एम किए तो पण एटली रहितनी सापेक्षता आवी जाय तो एवो खरेखर नास्ती परक अस्थिवाळो जीव नथी। ए पोते पोताना परम पारिणामिक स्वभावथी रहेलो एवो निरपेक्ष परम पारिणामिक भाववाळो स्वभाव छे, एनी कोई सापेक्षता એ પોતાના સ્વભાવને લાગુ પડતી નથી, એવો પરમ પારિણામિક ખરેખર પરમ પારિણામિક સહજ ભાવ છે। સહજ ભાવ એટલે એ કોઈ બનાવેલો નથી, એ કૃત્રિમ નથી, એ પુરુષાર્થથી ઉત્પન્ન કરવામાં આવેલો નથી। એ સહજ ભાવ એટલે સ્વાભાવિક ભાવ છે, એને પરમ પારિણામિક ભાવ સહજ ભાવ કહેવામાં આવે છે। એવો પરમ પારિણામિક ભાવ સહજ ભાવ એની અનુભૂતિ, આવા ભાવની અનુભૂતિ આખા ભાવને કેવી રીતે પ્રદર્શિત કરે છે ભગવાન આત્મા। જ્ઞાયક ભાવ, પૂર્ણાનંદ ભાવ, પરમ સ્વભાવ ભાવ, પરમ પારિણામિક સહજ ભાવ, એની અનુભૂતિ। એની અનુભૂતિ એટલે શું કે એને લક્ષમાં લઈને જે પરિણામ પ્રગટે, એનો આદર કરીને જે પરિણામ પ્રગટે, એની સન્મુખ થઈને જે પરિણામ પ્રગટે, એટલે કે તે જ હું છું એમ કરીને જે પરિણામ પ્રગટે, એને ખરેખર તે પોતાના સ્વભાવ ભાવની અનુભૂતિ કહેવામાં આવે। અનુભૂતિ એક સમયની હોય છે, ત્રિકાળી દ્રવ્ય અનાદિ અનંત ટંકોત્કીર્ણ પરમાત્મા છે। અનુભવ સમય સમય સમયનો નવો નવો થયા કરે છે, અને ભગવાન આત્મા એકરૂપ અનાદિનો ત્રિકાળ પરમાત્મા છે। અનુભૂતિ એક સમયે થાય, પછી બીજે સમયે પાછી વૃદ્ધિગત પણ થાય, ત્રીજે સમયે એની વૃદ્ધિગત પણ થાય, ચોથે સમયે વૃદ્ધિગત પણ થાય, એમાં એમાં વધારો ઘટાડો થયા કરે છે। જ્યારે આ ત્રિકાળી ભાવ છે, જેને ભૂતાર્થ સ્વભાવ કીધો, નાયક ભાવ કીધો, પરમ સ્વભાવ ભાવ કીધો, આનંદ કંદ કીધો, ખરેખર પરમ પારિણામિક ભાવ કીધો, સહજ ભાવ કીધો, જેને પૂર્ણાનંદ ભાવ કીધો, પરમ સ્વભાવ ભાવ કીધો, એમાં કોઈ વધઘટ હોતી નથી। અનુભૂતિ આના લક્ષ્ય થાય છે, એટલે જ્યાં આનું લક્ષ જો છૂટે તો ખરેખર તે અનુભૂતિ ચાલી જાય છે, ભલે પરિણતિ રહી જાય પણ સદુપયોગ ચાલ્યો જાય છે, એટલે એમાં વધઘટ થયા કરે છે। એટલે જે અનુભૂતિ છે તે હું નથી, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે તે હું છું। એટલે અહીંયા એને ભગવાન આત્માને જ્ઞાયક ભાવ, પૂર્ણાનંદ ભાવ, પરમ સ્વભાવ ભાવ, પરમ પારિણામિક સહજ ભાવ, એની અનુભૂતિ, આહા, એ વસ્તુને અનુસરીને સન્મુખ થઈને જે અનુભૂતિ કરવી, એટલે કે એ વસ્તુને અનુસરીને, એટલે કે વસ્તુની સન્મુખ થઈને, વસ્તુને અનુસરીને, એટલે તે તરફ એનું મુખ કરીને, તે તરફ જોઈને, એનું અનુસરણ ને અનુકરણ કરીને જે સન્મુખ થઈને જે અનુભૂતિ કરવી, એનું નામ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે। એની સન્મુખ થવું એનો મતલબ એમ છે કે બીજા બધાની સન્મુખતા છોડી દેવી અને માત્ર ત્રિકાળી દ્રવ્યની સન્મુખતા કરવી, એને અનુભૂતિ કહેવામાં આવે છે। પરનું લક્ષ્ય છોડી દેવું, પરનું જાણવું પણ છોડી દેવું, પરના જ્ઞાનનો પણ ખરેખર વિકલ્પ ન કરવો, અને ખરેખર હું સ્વ જ છું એવી રીતે શુદ્ધાત્માની સન્મુખ જઈ, અને ખરેખર જ્યારે એની સન્મુખ પરિપૂર્ણપણે પોતે થઈ જાય, ખરેખર એનો ઉપયોગ છે, એ ઉપયોગમાં બીજું કાંઈ ન રહીએ, ઉપયોગમાં અનંત પર્યાયોનું જ્ઞાન હોવા છતાં એ જ્ઞાન તરફ પણ દ્રષ્ટિ ન રહીએ, અને એ ઉપયોગ સીધો આ હું છું અને શ્રદ્ધામાં આ જ હું જ્ઞાયક ભાવ છું એમ પરિણમન થઈ જાય, એ ખરેખર એકને અગ્ર કરીને અનુભૂતિ થાય, એના સિવાય એને કાંઈ ન દેખાય, એને ખરેખર અનુભૂતિ કહેવામાં આવે, એને શુદ્ધાત્માની અનુભૂતિ કહેવામાં આવે, એને ચૈતન્ય પરમાત્માની અનુભૂતિ કહેવામાં આવે, એને જ્ઞાયક ભાવની અનુભૂતિ કરવા કહેવામાં આવે।
અને એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એમ કહેવામાં આવે. આ હા હા, સમજાણું કાંઈ? શુદ્ધ આત્મ અનુભૂતિ. શુદ્ધ આત્મા કોણ? કે જે પહેલાં કહ્યો એ ત્રિકાળી જે પર્યાયનો પણ કરતા નથી એને ખરેખર શુદ્ધાત્મા કહેવામાં આવે છે, કે જે ખરેખર શુદ્ધાત્મા પર્યાયનો પણ કરતા નથી એને ખરેખર શુદ્ધાત્મા કહેવામાં આવે છે. અને એ શુદ્ધાત્માની અનુભૂતિ એનું નામ સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાણી, મોક્ષ માર્ગ છે. કોઈ પણ જીવ હોય, એ ભવી જીવ હોય, એની ભવ્યતા પ્રગટ થાય ત્યારે ખરેખર એ ભવ્યતા સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાણી, મોક્ષ માર્ગ જ્યારે એનો પ્રગટ થાય ત્યારે એનું ભવ્યપણું તો પડ્યું હોય પણ એ ભવ્યતાની પ્રગટતા થાય ખરેખર એનું નામ જ એને ખરેખર તો ભવ્ય જીવ કહેવામાં આવે છે. જ્યાં સુધી એની ભવ્યતા પ્રગટ ન થાય ત્યાં સુધી ભવ્ય હોવા છતાં એની કાંઈ કિંમત નથી. એટલે અહીંયા અનુભૂતિથી આ ભવ્યતા એની પ્રગટ થઈ. હમણાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પરમાત્ પ્રકાશમાં એક વિષય આવતો હતો કે ભાઈ ભવ્ય અભવ્ય, તો ભવ્ય અભવ્યની આપણે જે આપણા જે ખ્યાલમાં ભવ્ય અભવ્યપણું છે એ એવું છે કે ભાઈ જે મોક્ષ થવાને લાયક હોય એને ભવ્ય જીવ કહેવાય અને જેનામાં મોક્ષ થવાની યોગ્યતા ન હોય એને અભવ્ય જીવ કહેવાય. હવે એક બીજો જ વિષય એમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ 35મી કાયની 37મી ગાથામાં ભવ્ય અભવ્ય એવો શબ્દ આવ્યો છે. એમાં ખરેખર તો ભાવ્ય અભાવ્ય શબ્દ છે પણ એને ભવ્ય અભવ્ય કહીને પૂજ્ય ગુરુદેવશ્રી સ્પષ્ટતા કરતાં 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 એમ કીધું કે આ ભવ્ય અભવ્ય છે એ ખરેખર ઓલું યોગ્યતા પ્રગટ થાય એ ભવ્યપણું અને યોગ્યતા હોય જ નહીં એને અભવ્યપણું, એ ભવ્ય અભવ્યપણાની વાત નથી. પણ સિદ્ધના પરિણામમાં પણ ભવિષ્યમાં પણ એની શુદ્ધતા સુત્તા એ પ્રગટ થયા જ કરવાની છે એને ખરેખર અહીંયા 35મી કાયની 37મી ગાથામાં એને ખરેખર ભાવ્ય કીધું છે, એને ખરેખર ભવ્ય કહેવામાં આવે છે. અને ભૂતકાળની પર્યાયો જેટલી પ્રગટ થઈને અંદર યોગ્યતા રૂપે રહી ગઈ છે એ હવે ખરેખર હવે આવવાની નથી, ખરેખર એનું પ્રગટપણું થવાનું નથી, એટલે એને અભાવ્ય કીધું છે, અભવ્ય કીધું છે. ભવ્ય અભવ્યનો આવો અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ હમણાં પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં 35 સપ્ટેમ્બરના પ્રવચનમાં આવો અર્થ કર્યો. જુઓ હું તમને જરા બતાવું, એટલી સુંદર વાત છે. પૂજ્ય ગુરુદેવશ્રી એવી ચર્ચાઓ કરતા હોય છે આપણને ખ્યાલ ન હોય. આ બીજા ભાગમાં જ 64 નંબરના પેજ ઉપર છે, એમાં લખે છે કે ત્રણ પ્રકાર ભવ્ય અભવ્ય જે જીવ છે એ સિદ્ધમાં અભવ્ય ભવ્ય અભવ્ય નથી. સિદ્ધમાં તો ભવ્ય અભવ્યપણું હોતું નથી કારણ કે ભવ્ય અભવ્યપણું ભવ્યપણું પ્રગટ થઈ ગયું તો યોગ્યતા પૂરી થઈ ગઈ તો સિદ્ધ દશા આવી ગઈ. અભવ્યપણું હોય એને તો મોક્ષ જ થતો નથી એટલે એનો તો પ્રશ્ન નથી. એટલે સિદ્ધ ભવ્ય અભવ્ય જે જીવ છે એ સિદ્ધમાં ભવ્ય અભવ્યપણું નથી, એ પર્યાયગત યોગ્યતા છે. હમણાં 320 ગાથામાં આપણે લીધું હતું એ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ. એ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વમાં ભવ્યત્વ અભવ્યત્વ છે એ અશુદ્ધ પારિણામિકમાં જાય છે અને જીવત્વમાં પણ અશુદ્ધ જીવત્વ અને શુદ્ધ જીવત્વ. અશુદ્ધ જીવત્વ પણ ખરેખર એ અશુદ્ધ પારિણામિકમાં જાય છે અને શુદ્ધ જીવત્વ છે એ શુદ્ધ પારિણામિક છે. તો ભવ્યત્વ અને અભવ્યત્વ તો પર્યાયગત યોગ્યતા છે. એક તો એ ખરેખર સિદ્ધમાં ભવ્ય અભવ્યપણું નથી. પછી ભવ્ય અભવ્ય ન્યા જે છે એને પોતાને લાયક થવાની ભવિની પર્યાયને લાયક એ ભવ્યપણું છે. જુઓ ભવ્ય અભવ્ય ત્યાં જે છે એટલે 35મી કાયની 37મી ગાથામાં જે ભવ્ય અભવ્ય કીધું એ પોતાને લાયક થવાની ભવિની પર્યાયને લાયક એ ભવ્યપણું. પોતાને ભવિની પર્યાયમાં લાયક થવાનું એ ભવ્યપણું અને પૂર્વની પર્યાયપણે ન થવું એનું નામ અભવ્યપણું. ભવિષ્યની પર્યાયની લાયકાત એમાં પડી છે એટલે ભવ્યપણું અને ભૂતકાળની પર્યાયપણે ન થવું એનું નામ અભવ્યપણું. તો એમ કે ભવિષ્યની પર્યાયની લાયકાત ક્યાં છે એમાં? એ તો યોગ્યતા તો પૂરી થઈ ગઈ, પર્યાયગત યોગ્યતા તો પૂરી થઈ ગઈ પણ એ પ્રત્યેક સમયે સિદ્ધમાં પણ પરિણમન છે અને સિદ્ધમાં પણ પરિણમન શુદ્ધ પરિણમન ચાલ્યા કરે છે એ અપેક્ષાએ અહીંયા એમ કહેવા માગે છે કે પોતાને લાયક થવાની ભવિની પર્યાયને લાયક એને ખરેખર ભવ્યપણું કહે છે. સિદ્ધ દશા એકવાર થઈ ગઈ પછી પર્યાયો કાંઈ ચાલી નથી જતી પણ ઉત્પાદ્ય સિદ્ધમાં પણ છે
તો એ ભવ્ય 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 એને અહીંયા ભવ્યપણું કીધું, અને ભૂતકાળની પૂર્વની પર્યાયો પણ ક્યારેય એ ભવ્યપણું થતું નથી, શીતપણું ભૂતકાળની પર્યાય પણ ક્યારેય થતું નથી. એ ભૂતકાળની પર્યાયો તો અંદર ગઈ એ ગઈ, પછી એ પર્યાય પણ શીતપણું થતું નથી, તો એને અભવ્ય કીધું. આવી પણ ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આપણને સાંભળવા મળે. અને ત્રીજું કીધું કે પોતાપણે થવું તે ભવ્યપણું, અને પરપણે નહીં થવું એને અભવ્યપણું. એ વર્તમાનની અપેક્ષાએ, પેલું ભૂત ભવિષ્યની અપેક્ષાએ, કેટલા કેટલા ન્યાયથી પૂજ્ય ગુરુદેવશ્રી સિદ્ધ કરે છે. આ કોઈને વિકલ્પ થતો હોય તો આ પ્રવચન સાંભળી લઈએ, 35 નંબરનું પ્રવચન છે, એમાં ઘણા ન્યાયથી પૂજ્ય ગુરુદેવશ્રી આ વિષય સિદ્ધ કર્યો છે. એટલી બધી ન્યાયથી પૂજ્ય ગુરુદેવશ્રી બધી વાત સિદ્ધ કરતા હોય છે કે આપણે એમને એમ ખાલી આપણે વાંચી જાય કે આપણને એટલો ખ્યાલ આવી જાય કે ભવ્ય ભવ્ય પણ તો આટલું જ છે. પણ 85 કાયમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ 37મી ગાથામાંથી આ વિષય કાઢ્યો. હવે કેવી એની યાદશક્તિ, કેવો એનો સમ્યક પ્રકારનો ક્ષયોપશમ, કેટલી એની શ્રોતાઓને વિષય છણાવટ કરવાની એની તાકાત, કે કોઈ શ્રોતા ક્યારેય પણ કોઈ શાસ્ત્ર વાંચે તો એને આ વિષય આવે તો એને ખ્યાલ આવી જાય કે આમાં આવી રીતે ખરેખર અહીંયા કહેવા માગે છે આચાર્ય ભગવાન. એટલું બધું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ખરેખર આપણને મળી ગયું છે. હવે આવું આવું ગુરુદેવનું સ્પષ્ટીકરણ આપણને મળ્યા પછી આપણને ગુરુદેવ સિવાય કોને સાંભળવાનો ભાવ આવે? બધોય ગુરુદેવ પૂરેપૂરું આપીને ગયા છે, બધાય વિષયો ખરેખર ચોખ્ખા કરીને ગયા છે, કોઈ વિષય બાકી પૂજ્ય ગુરુદેવશ્રીએ રાખ્યો નથી. એટલું બધું સ્પષ્ટીકરણ શુદ્ધાત્માનું, અને શુદ્ધાત્માની અનુભૂતિ કેવી રીતે થાય, અને એ અનુભૂતિ સમયે એનું ભવ્યપણું કેવી રીતે પ્રગટ થાય, અને એ ભવ્યપણાની લાયકાતવાળો જીવો એને અનુભૂતિ થાય અને આગળ વધીને સિદ્ધ દશા થાય, પછી પણ એ પર્યાયોમાં શુદ્ધતા પ્રગટ થાય તો એને પણ ભાવ્ય કહીને ભવ્યપણું કહી દીધું, અને પૂર્વની પર્યાયો રૂપે એ કદી નથી પરિણમવાનો એટલે એને ખરેખર અભાવ્ય કહીને અભવ્ય કહી દીધું. એવી એવી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આપણને સાંભળવા મળે છે. એટલે અહીંયા કીધું કે જે પહેલાં કહ્યો એ ત્રિકાળી જે પર્યાયનો પણ કરતા નથી એને ખરેખર શુદ્ધાત્મા કહેવામાં આવે છે. તારી વાત તને સાંભળવા મળે નહીં પ્રભુ, એ બિચારા ક્યાં જાય અને સત્યનો વિરોધ કરે? તારી વાત તો તને સાંભળવા મળતી નથી, એટલે કે આ શુદ્ધાત્માની વાત એટલે તારી વાત, શુદ્ધાત્માની અનુભૂતિની વાત એટલે કે એ શુદ્ધાત્માનું લક્ષ કરીને અનુભૂતિ થાય એ પણ તારી વાત. બાકીની વાતો જે છે કે આટલા શુભ ભાવ કરવા, આટલા વ્રત તપ કરવા, આવી રીતે પર્યાયને એમ કે અશુભમાં જાતિ અટકાવવી અને શુભમાં પ્રવૃત્તિશીલ કરવી, એ વાત તો તને ખરેખર તારી વાત તને સાંભળવા જ મળતી નથી. એવી બધી વાતો તને સાંભળવા મળે, આ તો અમે અહીંયા આવી ગયા એટલે આ તારા કાને વાત પડી ગઈ છે, અને કાને વાત પડી છે તો તું હવે આનો ઉપયોગ કરતા શીખજે, તારા ઉપયોગનો દુરુપયોગ ન થાય, તારા ઉપયોગનો સદુપયોગ થાય એવી પ્રવૃત્તિ કરીને તું આત્માને અકર્તાપણે સ્વીકાર કરીને જ્ઞાયક ભાવને, પરિપૂર્ણ પરમાત્માને, આનંદ કંદને, તારા પરમ સ્વભાવ ભાવને અને પરમ પરિણામિક ભાવ સહજ ભાવ છે એને ખરેખર લક્ષમાં લઈને તું શુદ્ધાત્માની અનુભૂતિ કેવી રીતે થાય એનો પ્રયત્ન કરજે. એક વાર તને શુદ્ધાત્માની અનુભૂતિ થઈ જશે ને, એક વાર એટલે તારો મોક્ષ નિશ્ચિત થઈ જશે. અને એ એક વાર અનુભૂતિ થઈ ત્યારે એ ખરેખર એનો દ્રષ્ટિમોક્ષ તો ત્યારે જ થઈ જાય છે. એટલે અનુભૂતિની કેવડી મોટી કિંમત છે, અનુભૂતિનો અર્થ જ મોક્ષ છે, અનુભૂતિનો અર્થ જ મોક્ષ છે. અનુભૂતિ એટલે એમ કે આ તો એક સમ્યક દર્શનની પર્યાય છે, ચતુર્થ ગુણ સ્થાન હજી તો આવ્યું છે, અનુભૂતિની પર્યાય દ્રવ્યમાં નથી. એ બધી વાત દ્રવ્ય અપેક્ષાએ બરાબર જ છે, પણ એ અનુભૂતિ થઈ એટલે એનો મોક્ષ થઈ ગયો એ જીવનો, કારણ કે હવે અસંખ્ય સમયમાં એને મોક્ષ છે ને ઉત્પાદ પામી જશે, એને હવે ઝાઝો કાળ નહીં લાગે. એટલે અનુભૂતિની ઘણી કિંમત છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માની તો એનાથી અનંત ગણી કિંમત છે, પણ એને લક્ષમાં લેતા જે પર્યાયમાં અનુભૂતિ થાય એની પણ ઘણી કિંમત છે. એટલે અહીંયા કહે છે કે તારી વાત જ તને સાંભળવા મળતી નથી. આ અનુભૂતિ છે ને, એ અનુભૂતિ એવી વસ્તુ છે કે એક જીવને એકવાર અનુભૂતિ થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા પછી એ જીવને
વારંવાર 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 અનુભૂતિ આવ્યા જ કરે છે. કારણ કે એ જીવે એનું પોતાનું ઘર જોઈ લીધું છે અને એ ઘરમાંથી એને આનંદ મળ્યો છે, અને એવો આનંદ એને પૂર્વે ક્યાંયથી કોઈ દિવસ નહોતો મળ્યો. એટલે એ આનંદનું વિસ્મરણ કદી થતું નથી. એની પરિણતિમાં પણ એ ખરેખર સુખરૂપે પરિણમતો હોય છે અને આત્માની અનુભૂતિ એને ચાલુ રહે છે. પરિણતિ અપેક્ષાએ પ્રતીતિપૂર્વકની પરિણતિ ચાલુ રહે છે. એટલે અનુભૂતિ થયા પછી વારંવાર 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 એ જીવને નિર્વિકલ્પ જ્ઞાન ધ્યાન આવ્યા કરે છે, અને ખરેખર એનું બળ અંદરમાં એટલું બધું મજબૂતાઈપૂર્વક ચાલતું હોય છે કે વારંવાર અનુભૂતિ આવે છે તો એ વૃદ્ધિગત થતી જાય છે. અનુભૂતિ અનુભૂતિની વૃદ્ધિગતતા એટલી બધી ચાલવા માંડે છે, થોડા સમય પહેલાં અનુભૂતિ થાય, પછી એ આગળ વધતા 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 એ અનુભૂતિ વધતા વધવા માંડે. એ ગાઢ હોય એમાંથી પ્રગાઢ થાય, પહેલાં અવગાઢ હોય પછી પરમ અવગાઢ થાય, ગાઢ અવગાઢ પરમ અવગાઢ એમ કરતાં 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 કેવળ જ્ઞાન થાય. અનુભૂતિની એટલી બધી કિંમત છે કે અનુભૂતિના કાળમાં એને ખરેખર બહારમાં શું ચાલે છે, પર્યાયોનું પરિણમન કેવી રીતે ચાલે છે, પરપદાર્થમાં શું પ્રવૃત્તિ ચાલે છે, બિલકુલ એ તરફ એનું ક્યાંય લક્ષ હોતું નથી. એનું જ્ઞાન હોય છતાં એ જ્ઞાન ઉપર લક્ષ નથી હોતું, અને એકલો શુદ્ધાત્મા સિવાય એને કાંઈ દેખાતું નથી. આવી અનુભૂતિ જ્યારે પ્રથમ વખત થાય છે ત્યાર પછી વારંવાર 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 અનુભૂતિ આવે છે. તો એક વખત જે જીવ પોતાનું ઘર જોઈ લે છે એ વારંવાર વારંવાર પોતાના ઘરમાં સહજપણે જાય છે. પહેલાં અનુભૂતિમાં પુરુષાર્થપૂર્વક જવાનું હોય છે, અને એક વખત ઘર જોઈ લીધા પછી એ સહજતા થઈ જાય છે. પછી એને જે પહેલી અનુભૂતિમાં જે પુરુષાર્થ હતો એ પછીની અનુભૂતિઓમાં એ અંદર ઘરમાં જવા માટે એટલો બધો પુરુષાર્થ નથી કરવો પડતો, કારણ કે એને એકવાર ઘર જોઈ લીધું છે. એટલે વારંવાર 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 પોતાના ઘરમાં એ ખરેખર પ્રવેશ સહજતાથી કરી લે છે. એવી કોઈ અનુભૂતિની સ્થિતિ હોય છે, અને કોઈ પણ જીવને અનુભૂતિ થાય છે ત્યારે એની આખું એનું જીવન પલટાઈ જાય છે, આખી એની દુનિયા ફરી જાય છે, આખો એક એનો માર્ગ એવો ચાલુ થઈ જાય છે કે એને પોતાને ખબર પડી જાય છે કે ખરેખર આ હું તો ક્યાં હતો અનાદિકાળથી, અને અત્યારે હવે હું ક્યાં છું. ખરેખર તો હું અત્યારે પહેલાં પણ અહીંયા જ હતો, પણ મને એનું ભાન નહોતું, એટલે મને એમ લાગતું હતું કે મારી દુનિયા કોઈક બીજી છે, અને એની અનંત ગુણોની દુનિયા એની થઈ જાય છે. આખો પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો અનંત ગુણાત્મક સ્વભાવવાન જે પરમાત્મા છે એ ખરેખર એનો બની જાય છે, અને એના સિવાય એની ક્યાંય રુચિ જામતી નથી, એની પ્રતીત ક્યાંય એના સિવાય જાતી નથી. એ પ્રતીતિપૂર્વકની અનુભૂતિ જે એને નિરંતર પરિણતિમાં પણ ચાલ્યા કરે છે, ભલે સદુપયોગ કોઈ કોઈ કાળે આવે. જ્ઞાન તો બહાર જાય પાછું અંદર આવે, બહાર જાય પાછું અંદર આવે, પણ પરિણતિ જે છે પ્રતીતિપૂર્વકની સર્વગુણાસ્તે સંકિતની પરિણતિ એ નિરંતર ચાલ્યા કરતી હોય છે. આવી કોઈ અનુભૂતિ ચાલતી હોય ત્યારે એ અનુભૂતિના કાળમાં ખરેખર એને ગુણસ્થાનોનું પલટવું થાય છે. એ અનુભૂતિના કાળમાં એ ચતુર્થ ગુણસ્થાન વારંવાર 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 ચતુર્થ ગુણસ્થાનમાં અનુભૂતિ આવે તો કોઈ એવો સ્વકાળ એને આવી જાય કે એનું ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં પલટાઈ જાય. એ ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં પલટાણું એ ગુણસ્થાન શા માટે કહેવાય એને પાંચમું ગુણસ્થાન? ચોથામાંથી પાંચમામાં ગયું, પાંચમામાં જીવ ગયો એમ શા માટે કહેવાય? કે ચોથા ગુણસ્થાનની લીનતા અને પાંચમા ગુણસ્થાનની જે વારંવાર થતી લીનતા, એ લીનતામાં ફરક છે, એની ખરેખર કાળમાં ફરક છે. એ થોડા કાળમાં અનુભૂતિમાં પ્રવેશ કરી લેતો હોય છે, એટલે એટલો કાળ એ બહારમાં નથી હોતો. એ અપેક્ષાએ એને પંચમ ગુણસ્થાન રૂપી શ્રાવકપણાનું નામ આપવામાં આવે છે. એની અનુભૂતિના કાળની એ વૃદ્ધિગત થતી વિશેષતા છે, એ અપેક્ષાએ ગુણસ્થાનને આગળ વધ્યું એમ કહેવામાં આવે છે. કોઈ બહારની પ્રક્રિયાથી એનું ખરેખર નામ દેવામાં નથી આવતું. અનુભૂતિની અંદરમાં લીનતાનો પ્રકાર વધતો જ્યારે થઈ જાય છે
ત્યારે એ જીવને ગુણસ્થાન પરિપાટીમાં ગુણસ્થાન આગળ વધીને ચતુર્થ ગુણસ્થાનમાંથી પંચમ ગુણસ્થાન આવે છે. એ પંચમ ગુણસ્થાન વર્તી જીવ હોય છે એનો નિશ્ચય એવો એકાગ્રતાવાળો અંદર વિશેષપણે ચાલવા માંડે છે વૃદ્ધિગત, ત્યારે એને બહારના પરિણામમાં પણ એવા વ્રત નિયમ તપના ભાવો સહજપણે આવે છે. એ સહજપણે વ્રત નિયમ તપના ભાવ આવે છે એ શું છે કે એટલો સમય એનો ઉપયોગ આમાં રહીએ છે, એ એટલો સમય એ ઉપયોગ ત્યાં જતો નથી, એનું નામ વાસ્તવિક તપ વ્રત અને નિયમ કહેવામાં આવે છે. કોઈ બહારથી કંઈ છોડવું એનું નામ વ્રત નિયમ તપ બિલકુલ નથી. અંદરની એકાગ્રતામાં એ એટલો લવલીન રહેતો હોય છે, એની પરિણતિ પણ પંચમ ગુણસ્થાનવાળાની એટલી બધી લવલીનતાપૂર્વક ચાલવા માંડતી હોય છે ચતુર્થ ગુણસ્થાન કરતાં વિશેષપણે, એટલે ખરેખર એને આ શ્રાવક એની ઉપાધિ અને શ્રાવકની અવિરત સમ્યક દ્રષ્ટિ પછીની એને એટલે આપવામાં આવે છે. કોઈ બહારની પ્રક્રિયાથી એનું નામ નથી આપવામાં આવતું, પણ આવું હોય છે એનો ઉપયોગ જ વધારે પડતો બહાર નથી જાતો, એટલે એ અપેક્ષાએ અંદર રહેતો ઉપયોગ છે એ અપેક્ષાએ બહારમાં આહાર ગ્રહણની ઈચ્છાનો ભાવ પણ અમુક હોય, વ્રતનો નિયમનો તપનો ભાવ એને આવી જ જાય, સહજપણે આવી જાય, એટલે કે ત્યાં પ્રવૃત્તિ નથી ઈ તરફ, આની પ્રવૃત્તિ વધી ગઈ છે, એનું નામ છે ને પંચમ ગુણસ્થાન છે, એનું નામ વ્રત નિયમ તપવાળો શ્રાવક કહેવામાં આવે છે. એવી કોઈ આ અનુભૂતિની વિશેષતા છે. આવી અનુભૂતિ વારંવાર 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 એને આવ્યા કરે છે. અને એ જ્યારે જીવ છે એ પંચમ ગુણસ્થાનવાળો, જ્યારે એ પોતે જ્યારે પંચમ ગુણસ્થાન આવે છે પછી એ ખરેખર એ સામાયિકમાં બેસે છે, ત્યારે પણ પહેલામાં પહેલાં એ સાતમું જ્યારે આવવાનું હોય ત્યાર પહેલાં એનું નિયમથી દ્રવ્યલિંગ પણ એને ધારણ કરી લે છે. દ્રવ્યલિંગ પણ ધારણ કર્યા પછી જ પંચમ ગુણસ્થાનમાં ખરેખર એ સામાયિકમાં બેઠા બેઠા એને કોઈ નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિ આવે છે, અને એ નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિ આવતા એને ખરેખર સપ્તમ ગુણસ્થાન આવે છે, અને સપ્તમ ગુણસ્થાન આવતા એને ખરેખર આ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાનાવર્ણી કસાયોનો અભાવ થઈ અને એટલી પ્રચુર સ્વસંવેદનની ધારા ચાલુ થઈ જાય છે. પછી છઠ્ઠું સાતમું ચાલ્યા કરતું હોય છે. આ એક અનુભૂતિ થાય છે, પછી એની ધારા આખી આગળ ચાલતી 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 યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચી અને કેવળ જ્ઞાન થઈ જાય છે. આટલી બધી અનુભૂતિની કિંમત છે, આટલી બધી અનુભૂતિની વિશેષતા છે. આવી અનુભૂતિ જેને થાય છે એ આખો પલટાઈ જાય છે, એનો ભાવ આખો પલટાઈ જાય છે, એની ધારા પલટાઈ જાય છે, એ જગતથી જુદો પડી જાય છે. અને ખરેખર શ્રીમદજી કહેતા હતા કે આ અમને તો અનુભૂતિ થઈ ત્યારે શરીર અને આત્મા બેફાટ જુદા ભાઈસા, એટલે બેફાટ એટલે કે બે જુદાઈ હતી એ જુદાઈ અમને ખ્યાલમાં આવી ગઈ, એનું નામ બેફાટ જુદા ભાઈસા અમને. એવી કોઈ સ્થિતિ અનુભૂતિ થાય ત્યારે જીવની થઈ જતી હોય છે. આવું કોઈ અદ્ભુત અનુભૂતિનું સ્વરૂપ છે. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, અને એ ભગવાન આત્માને લક્ષમાં લેતા ખરેખર એને અનુભૂતિ થાય છે. એવી અનુભૂતિ ખરેખર આવા પરમાત્માને લક્ષમાં લેતા થઈ જાય છે. એટલે ગુરુદેવ કહે છે કે તારી વાત તને સાંભળવા મળે નહીં પ્રભુ, આવી વાત તને કોણ કરે, આવી વાત તને ક્યાં સાંભળવા મળે. આ અમે અહીંયા આવી ગયા, અમે તો અહીંયા આવી ગયા, ખરેખર તો અમારે અહીંયા આવવા પણ હોય નહીં, પણ હવે અમારી કોઈ એવી યોગ્યતા હતી એટલે અમારે અહીંયા આવવું પડ્યું, અને અમે આવી ગયા અને અમારા નિમિત્તે તમને આ બધો ખરેખર આટલો વિસ્તાર મળી ગયો. હવે જો તમે એ માર્ગે ન ચાલો અને એ માર્ગ રૂપે ન પરિણમો તો પછી તમારી હોનહાર. એમાં નિમિત્તો શું કરે, નિમિત્તો સદાય અકિંચિતકર હોય છે. કદી કોઈ પણ જીવને ક્યારેય પણ નિમિત્તથી કાર્ય થતું નથી, અને ખરેખર નિમિત્ત વિના જ ઉપાદાનમાં કાર્ય થાય છે. પણ ત્યારે બહારમાં જે કોઈ જીવ હોય છે એને નિમિત્તનો આરોપ લાગુ પડે છે. એવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની મહિમા આપણને અંતરથી જ્યારે આવે ત્યારે, એ ક્યારે આવે એવી મહિમા, એમનું તત્વ સમજાય ત્યારે. ગુરુદેવની મહિમા પણ જીવને ક્યારે આવે છે, એનું તત્વ સમજાય ને ત્યારે વાસ્તવિક મહિમા આવે છે. પહેલાં તો ઉપલક મહિમા કરતો હોય ગુરુદેવની, ગુરુદેવનું તત્વ આવું, ગુરુદેવ આવા. પણ જ્યારે ગુરુદેવનું તત્વ એને ખ્યાલમાં આવવા માંડે ને ત્યારે એને અંદરથી જે અહોભાવ ગુરુદેવ પ્રત્યે આવે છે, ઓહો આ પુરુષે તો મને શું આપ્યું છે, અમૃત પીવરાવીને ગયા આ પુરુષ, એમ લાગે એને. એવી કોઈ આ અનુભૂતિની અને શુદ્ધાત્માની ચર્ચા
પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આપણને મળી છે. તારી વાત તને સાંભળવા મળે નહીં પ્રભુ, એ બિચારા ક્યાં જાય અને સત્યનો વિરોધ કરે, સત્યનો વિરોધ કર્યા કરે. હમણાં ગુરુદેવ દાખલો આપતા હતા કે લલિતપુરમાં એક એવો બનાવ બન્યો કે ક્રમબદ્ધની વાત કોઈ કરતું હશે, કાનજી સ્વામીએ આમ કીધું છે, કાનજી સ્વામી આમ કીધું છે, તો કોઈ કોઈ વ્યક્તિને કોઈ ઝઘડો થઈ ગયો, ઝઘડો થઈ ગયો તો પછી કે એ તો કાનજી સ્વામીએ કીધું છે ને, આ તો ક્રમબદ્ધ છે. આવી રીતે ક્રમબદ્ધની બોલવણી કરે, આવી રીતે સ્વચ્છંતાનું પોષણ કરે. જે ગુરુદેવ પાછા એમ કે હા એ વાત તો સાચી છે, કી છે તો હતું તો ક્રમબદ્ધ જ, પણ આવો ક્રમબદ્ધનો દુરુપયોગ જો કોઈ કરવા માંડે તો એ ક્રમબદ્ધનું ફળ તો અકર્તાપણું આવવું જોઈએ. જો ક્રમબદ્ધનું ફળ અકર્તાપણું ના આવે તો એ ક્રમબદ્ધને સમજો નથી ખરેખર. એટલે એવી એવી આ ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રી આવતા ઘણી બહાર પડી ગઈ. હે જેવો કહે છે કે તારી વાત તને સાંભળવા મળે નહીં પ્રભુ, એ બિચારા ક્યાં જાય અને સત્યનો વિરોધ કરે, સત્યનો વિરોધ જ કર્યા કરે. પ્રભુ તને ખબર નથી ભાઈ, એક સમયની ભૂલ છે. ભૂલ કેટલી છે? એક સમયની. સમયનું માપ શું કહેવાય? આંખના પલકારામાં અસંખ્ય સમય જાય, એવી એક સમયની ભૂલ છે. કારણ કે પર્યાય સમય સમયની છે, દ્રવ્ય ત્રિકાળ છે. પર્યાય સમય 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 સમયની, ઉત્પાદ્વે સમય સમયની છે. ભૂલ એક સમયની, પર્યાયમાં એક સમયે જ છે, બીજા સમયે બીજી ભૂલ, ત્રીજા સમયે ત્રીજી ભૂલ, ચોથા સમયે જુદી ભૂલ, ચોથી ભૂલ. ભૂલનો સ્ટોક નથી હોતો ક્યાંય, એક સમયની ભૂલ છે. ગુરુદેવ કહેતા હતા ભૂલેલો પણ ભગવાન છે, એક સમયની ભૂલ છે. દ્રવ્ય તો ભગવાન છે, સમયની ભૂલે ભૂલી ગયો છે, એક સમયની ભૂલમાં અટકી ગયો છે. એટલે કહે છે કે એક સમયની ભૂલ છે અને પ્રભુ તો ભૂલ વિનાનો નિર્ભૂલ સ્વભાવી, અવિનાશી સ્વભાવી, જ્ઞાતા સ્વભાવી, જાણનાર સ્વભાવી, ચૈતન્ય સ્વભાવી, અકર્તા સ્વભાવી છે. એમાં ક્યાંય ભૂલ ખરેખર ભગવાન આત્મામાં કોઈ ભૂલ હોતી નથી. ભૂલ હોતી નથી, ભૂલનો ભાવ હોતો નથી, ભૂલ થાય એવો કોઈ ગુણ હોતો નથી. હંમેશા નિર્ભૂલપણે પરિણમન થાય એવી જ શક્તિઓ આત્મામાં રહેલી છે. પણ એવા શક્તિ સ્વરૂપ શક્તિવાનને જે ભૂલી જાય છે એની પર્યાયોમાં બહિર્લક્ષે ભૂલોની પરંપરા ચાલ્યા કરે છે. એટલે એક સમયની ભૂલ છે, પણ ભૂલ વિનાનો ભગવાન છે એને યાદ કરવાનો છે. પછી કહે છે કે પુસ્તક નહીં હોય એની પાસે કોઈ શ્રોતા હશે, એટલે એની વાત કરે છે. પુસ્તક નહીં હોય એની પાસે તો ગુરુદેવ કહે છે કે પુસ્તક હોય તો એ શું કરે? પુસ્તક તો વાંચે છે, પણ એની દ્રષ્ટિએ વાંચે છે ને. પુસ્તક તો એ વાંચે છે, પણ એની દ્રષ્ટિએ વાંચે છે, એની વિપરીત દ્રષ્ટિએ વાંચે છે. જે દ્રષ્ટિએ પુસ્તક વાંચવું જોઈએ એ દ્રષ્ટિએ ન વાંચે તો પુસ્તક તો ઘણા વાંચી લઈએ, પણ જે દ્રષ્ટિ જ ન ફરે એની, દ્રષ્ટિ જ સમ્યક ન થાય, કારણ કે પોતાની દ્રષ્ટિએ વાંચે છે. જ્ઞાનીઓની જે આચાર્યોની ને જ્ઞાનીઓની પરંપરા ચાલી આવી છે, એ જ્ઞાનીઓ જે કહી ગયા છે, એ જ્ઞાનીઓ કહે છે, એ દ્રષ્ટિથી શાસ્ત્ર જો ન વાંચે તો ગમે તેટલા શાસ્ત્ર વાંચી લઈએ પણ એની કોઈ કિંમત નથી. જ્યારે જ્ઞાનીએ કીધું હોય, જ્ઞાનીને માથા ઉપર રાખીને જ્યારે પોતે શાસ્ત્ર સ્વાધ્યાય કરે ને એ દ્રષ્ટિથી જ્યારે એ વાંચવા માંડે ત્યારે ખરેખર એનું કલ્યાણ થવાનો કાળ પાકી જાય છે. જ્યાં લગી પરનો કરતા ન માને એ શ્વેતાંબર છે, પરનો કરતા ન માને એ શ્વેતાંબર છે, એમ કહીને અહીં શ્વેતાંબર ઠરાવવું છે. બોલો, જ્યાં સુધી પરનો કરતા ન માને તો કે એ શ્વેતાંબર છે, એમ કહીને અહીં શ્વેતાંબર ઠરાવવું છે. અરે રે પ્રભુ, શું કરે છે તું આ? અમે તો અહીં શ્વેતાંબરને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ માનીએ છીએ. પરનો કરતા ન માને એ એમ કે દિગંબર નહીં, એવું એક વાક્ય નીકળ્યું હતું ને કે પરનો કરતા માને ને એ દિગંબર, પરનો ન કરતા ન માને એ દિગંબર નહીં, એમ કે એ તો શ્વેતાંબર થઈ ગયો એમ કરીને અહીંયા શ્વેતાંબર પથની સ્થાપના કરવા માગે છે કે આ લોકો પરનો કરતા નથી માનતા એટલે આ લોકો શ્વેતાંબર છે. એ એવું નથી ભાઈ, અમે તો શ્વેતાંબરને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ માનીએ છીએ. શ્વેતાંબરને તો અમે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ માનીએ છીએ. શા માટે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ એને કહે છે? કારણ કે એના દેવશાસ્ત્ર ગુરુ બધાએ ખરેખર કાલ્પનિક બનાવેલી વસ્તુઓ છે. ખરેખર દેવ કોને કહેવાય, શાસ્ત્ર કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, એ બધામાં એની ભૂલો છે. એટલે નવેય તત્વની ભૂલ, સાતેય તત્વની ભૂલ એમાં રહેલી હોવાને કારણે એને અમે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કહીએ છીએ.
अमे श्वेतांबर तो नहीं, जो पूज्य गुरुदेव श्री बहुत सरस बात करे छे कि अमे श्वेतांबर तो नहीं, अमे तो श्वेतांबर नहीं। घणा लोको पहला एम कहता था कि आ गुरुदेव परिवर्तन कर्युं त्यारे कि गुरुदेव हवे आ बधाय लोकोने श्वेतांबर बनावी देशे एम। गुरुदेव कहे छे कि अमे श्वेतांबर तो नहीं पण पर्यायमां दिगंबर छीए। शुं कहे छे? अमे पर्यायमां दिगंबर छीए। वस्तु ए द्रव्य तो दिगंबर ए नथी, अमे द्रव्य तो द्रव्य छे, द्रव्य में क्या दिगंबर पणू के श्वेतांबर पणू के स्थानकवासी पणू के एवं कहीं हतु, द्रव्य तो द्रव्य त्रिकाण शुद्ध छे। आ तो पर्यायनी अपेक्षाए एने जे दिगंबरपणू कहेवामां आवे ए दिगंबरपणू पण पर्याय अपेक्षाए छे। वस्तु अपेक्षाए तो ना तो वस्तु दिगंबर छे, ना तो वस्तु श्वेतांबर छे, ना तो वस्तु स्थानकवासी छे। वस्तु ए तो बधा भगवान हाथमां छे। अने पर्याय अपेक्षाए क्यों तो अमारी पर्यायमां जे मान्यता रूप अमारो भाव चाले छे, संकेत चाले छे, अने साचा देवशास्त्र गुरुनी अपेक्षाए अमारुं जे परिणमन चाले छे એને ખરેખર દિગંબરત્વ અમે કહી છીએ। એવી શુદ્ધતાનું નામ દિગંબરત્વ છે। એટલે અમે તો પર્યાયમાં દિગંબર છીએ, અમે દ્રવ્ય તો અમારુંય પણ ખરેખર દ્રવ્ય તો દિગંબર પણ નથી। કહે છે થોડું ગુજરાતી આવી જાય છે, ભાષા એ છે ને શુદ્ધાત્મા અનુભૂતિ કે પ્રગટ હોને પર, ભાષા જુઓ પાછા શુદ્ધાત્મા અનુભૂતિ ઉપર આવી જાય છે। ભાષા જુઓ સમજાણું કાંઈ, આહા શુદ્ધ આત્મ અનુભૂતિ અને આ સદભાવે એમ છે ને, સદભાવ છે એટલે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની સન્મુખ થઈને અનુભૂતિનો સદભાવ થવો, અનુભૂતિનું પ્રગટ થવું, એમ પ્રગટ સદભાવ હયાતી, હયાતી એટલે અસ્તિત્વ એનું, એવી હયાતી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે અનુભૂતિ એ વસ્તુના સ્વભાવની સન્મુખ થઈને થાય છે, તો એની અનુભૂતિના સદભાવમાં સુદુપયોગ સે પરિણત હોકર, જો સુદુપયોગ સે પરિણત હોકર, સુદુપયોગથી પરિણત થાય ને એને જ અનુભૂતિ કહેવામાં આવે। એટલે એનો અર્થ શું કે ઉપયોગ જ્યાં સુધી બહાર હોય ત્યાં સુધી એને અનુભૂતિ ન કહેવામાં આવે, જ્યારે શુદ્ધ ઉપયોગ થાય ત્યારે અનુભૂતિ કહેવામાં આવે। જ્યારે એકવાર અનુભૂતિ થઈ ગયા પછી પણ જ્યારે એની પરિણતિ ચાલુ હોય એ પરિણતિને પણ ખરેખર શુદ્ધ ઉપયોગવાળી અનુભૂતિ ન કહેવામાં આવે, એને પરિણતિવાળી અનુભૂતિ કહેવામાં આવે। પણ શુદ્ધ ઉપયોગ સે પરિણત હોકર, એટલે કે ઉપયોગને દ્રવ્ય સાથે અભેદ થઈને જ્યારે પરિણમન થાય ત્યારે સુદુપયોગ સે પરિણમન હોકર, એટલે સુદુપયોગમાં અનુભૂતિ હોય, એટલે કે નિર્વિકલ્પ દશામાં અનુભૂતિ હોય, ઉપયોગ ઉપયોગવાનને ભેટી પડે ત્યારે અનુભૂતિ થાય, ઉપયોગ બહાર ફરતો હોય, પરિણતિ અંદર કામ કરતી હોય તો એને ખરેખર અનુભૂતિ ન કહી શકાય, સુદુપયોગને જ અનુભૂતિ કહી શકાય। અને સુદુપયોગને જ અનુભૂતિ કહેવાય એનો અર્થ એમ છે કે એને કોઈ પણ પ્રકારના અત્યારે વિકલ્પો નથી હોતા, કોઈ પણ પ્રકારનું બાહ્ય પરિણમન નથી હોતું, કોઈ પણ પ્રકારનો અસ્થિરતાજન્ય બુદ્ધિપૂર્વક રાગ પણ એ સમયે નથી હોતો, એટલે એને ખરેખર સુદુપયોગમાં જ ખરેખર અનુભૂતિ થાય એમ કહેવામાં આવે છે। ફરી ફરી સુદુપયોગ આવે, ફરી ફરી ઉપયોગ બહારથી ખસીને આત્મામાં આવે એને સુદુપયોગરૂપ અનુભૂતિ કહેવામાં આવે છે। એ નિર્વિકલ્પ અનુભૂતિને સુદુપયોગરૂપ અનુભૂતિ કહેવામાં આવે છે। સુદુપયોગ સે પરિણત હોકર, જુઓ પહેલાં શુભાશુભથી વિપરીત સુદુપયોગ સે પરિણત હોકર, સુદુપયોગથી સુદુપયોગ રૂપે પરિણમીને એમ નથી કહ્યું, શુભ ઉપયોગથી સુદુપયોગ રૂપે પરિણમીને એમ નથી કહ્યું, એટલે કે શુભ ઉપયોગ હતો એ શુભ ઉપયોગથી શુદ્ધરૂપ ઉપયોગ થયો એમ કહેવાનો આશય નથી। ગમે તેટલા શુભ ઉપયોગ ચાલતા હોય પણ એ શુભ ઉપયોગનો અભાવ થાય ત્યારે જ ખરેખર શુદ્ધ ઉપયોગરૂપ પરિણમન થાય છે। માટે આશ્રવથી કદી સંવર થતો નથી, આશ્રવના અભાવપૂર્વક શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે। માટે શુભ ઉપયોગથી શુદ્ધ ઉપયોગ પ્રગટ થતો નથી, શુભ ઉપયોગથી શુદ્ધ ઉપયોગનું પરિણમન પણ થતું નથી। એનો અર્થ એમ કે શુભ ઉપયોગથી શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમીને એમ નથી કહ્યું, સ્વ અનુભૂતિના કારણથી શુદ્ધ ઉપયોગ કરીને આવો માર્ગ છે, આવો માર્ગ બાપુ વિતરાગ સર્વજ્ઞ જીનવર દેવ મહાવિદેયમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે। કુંકુદ આચાર્ય ત્યાં ગયા હતા 8 દિવસ રહ્યા હતા, સંવત 49-2000 વર્ષથી આ સમજાણું કાંઈ, એ કુંકુંદ આચાર્યના કથનનું અનુકરણ બધા સંતોએ બહુ કર્યું છે। આ યોગિંદુ દેવની વાત કરે છે કે બધા સંતોએ કુંકુંદ આચાર્યનું અનુકરણ કર્યું છે, દિગંબર મુનિઓએ પણ કુંકુંદ આચાર્યના કથનનું અનુકરણ ઘણું કર્યું છે। એટલે એમ કહેવા માગે છે કે ખરેખર
વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત અત્યારે પ્રભુ બિરાજે છે, કુંકુદ આચાર્ય ત્યાં જઈને આ બધું લઈ આવ્યા અને એણે આપણને બતાવ્યું કે સદુપયોગના કાળમાં અનુભૂતિ હોય છે, શુભ ઉપયોગથી સદુપયોગ થતો નથી. ખરેખર શુદ્ધ ઉપયોગ એટલે કે જ્ઞાનનો જે પરિણમન છે, જ્ઞાનનો જે ઉપયોગ છે, પ્રગટ થતો ઉપયોગ, એ ઉપયોગવાનને ભેટી અને જ્યારે સદુપયોગ રૂપ પરિણમે એ ઉપયોગવાનને ભેટો, એનો અર્થ કે એ ઉપયોગમાં શુદ્ધપણું પ્રગટ થઈ ગયું. શુદ્ધતા તો ખરેખર ચારિત્ર અપેક્ષા છે, પણ એ ઉપયોગવાનને ભેટી ગયો ત્યારે એ શુદ્ધતાનું પરિણમન થયું, એ અપેક્ષાએ એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એ શુદ્ધ ઉપયોગમાં શુદ્ધાત્મા રહેલો છે એમ અહીંયા બતાવવા માગે છે. અને આવી રીતે આ પેજ આપણું પૂરું થાય છે. હવે આમાંથી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો જરૂર કરી શકે છે. સાચી વાત છે, બરાબર છે. આપે જે એક સમયની અનુભૂતિની પર્યાય થાય છે જે વાત કરી, સર્જાય છે પણ એની વ્યવસ્થા નથી સમજાવી. કારણ કે અનુભવ પર્યાય આવીને ચાલી જાય એ સમજાય, પણ આ અનુભવ રહી જાય છે એ કેવી રીતે સમજો? એટલે અનુભવ રહી જાય છે અને પર્યાય આવીને ચાલી જાય છે, એટલે અનુભવ તો એ પરિણતિમાં રહી જાય છે. જે પર્યાય દ્રવ્ય હું છું એમ દ્રવ્યની સન્મુખ થઈને, દ્રવ્યમાં હું પણ સ્થાપીને જે પર્યાયનું પરિણમન તે સમયે ચાલે છે, એ પરિણમન ઉત્પાદ્ય પર્યાયનું ચાલુ રહે છે અને અસંખ્ય સમય સુધી અનુભૂતિ ચાલ્યા કરે છે. એટલે અનુભવ રહી જાય છે અને પર્યાય વહી જાય ચાલી જાય છે, એનો અર્થ એમ છે કે એને પોતાને ખબર હોય છે કે મને આવી રીતે અનુભવ થયો હતો, એનું નામ અનુભવ રહી જાય છે. બાકી અનુભવ હે આ જ્ઞાનમાં અનુભવ રહે છે, પણ એ અનુભવ છે એ જે શુદ્ધ ઉપયોગમાં જે અનુભવ થયો હતો એ શુદ્ધ ઉપયોગ છૂટી જાય છે, પણ એ અનુભવ થયો હતો એવી પરિણતિ રહી જાય છે. પરિણતિ છે એ અનંત ગુણોની અનંત પર્યાયો એક દે સુત્તા રૂપે પરિણમી છે. સર્વગુણાસ્તે જે સંકેત કીધું એ પરિણતિ રહી જાય છે. એ પરિણતિ રહી જાય છે એનો અર્થ એમ છે કે અનુભવ રહી ગયો અને પર્યાય વ્યય થઈ ગઈ, પાછી બીજે સમયે નવી પર્યાય આવી, પાછી ત્રીજે સમયે નવી પર્યાય આવી. જ્યારે અનુભૂતિ થયા પછી અનુભૂતિથી જીવ ચ્યુત થાય, નિર્વિકલ્પમાંથી જ્યારે વિકલ્પમાં આવી જાય, તો એ નિર્વિકલ્પપણું જે પ્રગટ થયું હતું જે સમયે એ પરિણતિ રૂપે રહી જાય છે. એ પરિણતિમાં એને ખ્યાલ હોય છે કે મારો શુદ્ધાત્મા આવો છે, એ પરિણતિ રૂપે રહી જાય છે. અને પર્યાયો પાછી વ્યય પામી જાય છે, પાછી નવી પર્યાય આવે છે, પાછી વ્યય પામે છે, પાછી નવી પર્યાય આવે છે, પણ એ પરિણતિ કાયમ માટે રહે છે. એક પર્યાયના બે ભાગ અને એક પર્યાયના બે ભાવ થઈ જાય છે ત્યારે, એ બે ભાગને બે ભાવ થાય છે એમાં એક ભાવને એક ભાગ આ રૂપે પરિણમે છે અને બીજો ભાગ વિકલ્પાત્મક દશામાં બહાર જાય છે. એ બહાર જતો ભાગ છે એ ખરેખર હવે અત્યારે એ વિકલ્પમાં આવી ગયો છે જીવ, અને આ અંદર રહેતો ભાગ જે છે એમાં એને પ્રતીતિરૂપ પરિણતિ કામ કરતી હોય છે, એનો અર્થ કે અનુભવ રહી ગયો છે અને ઉત્પાદ વ્યય છે ને એ ઉત્પાદની પર્યાય વ્યય થઈને છૂટી ગઈ છે, ઉપયોગ છૂટી ગયો છે એમ એને કહેવામાં આવે. એવી રીતે સમજવું. આજે ગીતાનો પ્રશ્ન છે. ચેતનભાઈ, એક પ્રશ્ન એવો થાય છે કે જ્યારે એને અનુભૂતિ થાય છે ત્યારે પોતે આનંદનું એકદમ વેદન કરે છે પર્યાય, અને છતાં એને અવેદક દ્રવ્યનો ખ્યાલ આવે છે.
મારું દ્રવ્ય તો અવેદક છે પણ પોતે તો ત્યારે ખૂબ વેદન વેદન કરતી હોય છે, સ્વ સંવેદન પ્રચુર, તો એ કેવી રીતે સમજવું? એકચ્યુઅલી એવું છે કે અનુભૂતિના કાળમાં એવું કાંઈ નથી હોતું કે પર્યાયમાં વેદન છે ને દ્રવ્ય અકારક એ વેદક છે, એવું કાંઈ જ નથી હોતું અનુભૂતિના કાળમાં. અનુભૂતિનો કાળ જેટલો સમય ચાલે છે ત્યારે એમાં જ્ઞાન અને આનંદની મૂર્તિ હું છું એવું એનું પરિણમન ચાલે છે. અહીંયા કોઈ આ અનુભવ પર્યાય કરે છે અને અનુભવની મૂર્તિ ત્રિકાળી દ્રવ્ય છે એવું કાંઈ જ હોતું નથી. ત્યાં કોઈ દ્રવ્ય ગુણ પર્યાયના વિભાગ જ રહેતા નથી, આખા વિભાગ છે ને સમેટાઈ જાય અને એકલો આત્મા જ રહે છે. અહીંયા એ એકલો આત્મા છે, એ આત્મામાં પોતે જ દ્રવ્ય, પોતે જ ગુણ ને પોતે જ પર્યાય, એ રીતે આખું જ્ઞાનાનંદમય પરિણમન ત્યાં ચાલે છે. પછી એ તો જ્યારે વિકલ્પાત્મક દશામાં જીવ આવી જાય ત્યારે એને એવો વિકલ્પ ઉત્પન્ન થાય છે, અને જ્યારે અનુભૂતિનો કાળ હોય ત્યારે એવું જ્ઞાન હોય છે, એને એ જ્ઞાનમાં જાણવું હોય છે કે દ્રવ્ય ગુણને પર્યાય કેવા છે એ, પણ એ સમયે એવો વિકલ્પ નથી હોતો. જો વિકલ્પ હોય તો સવિકલ્પ દશા આવી જાય, જાણવું હોવા છતાં વિકલ્પ નથી હોતો. જાણવામાં બધું ખબર હોય છે કે વેદન ચાલે છે અને અવેદક આત્મા છે, એ બધું જ્ઞાનમાં બધું હોય છે, પણ શ્રદ્ધા એવી લવલીન ચોટી ગઈ છે એટલે શ્રદ્ધાની સાથે અનંત ગુણોનું સદુપયોગમાં પરિણમન એવું ચાલે છે કે ત્યાં કોઈ જાણવાનો પણ વિકલ્પ નથી હોતો. જાણવું હોય છે પણ જાણવાનો વિકલ્પ નથી હોતો. એ વિકલ્પની ઉત્પત્તિ જ્યારે એ અનુભવથી ચ્યુત થાય ત્યારે થાય છે, ત્યારે એને વિભાગ એને ત્યારે એમ થાય છે કે આ અનુભવ તો પર્યાયનો હતો અને ખરેખર અનુભવની મૂર્તિ તો ત્રિકાળી દ્રવ્ય હતી. એ બધું વિકલ્પાત્મક દશામાં આવીને પછી એ વર્ણન કરે છે કે આવું સ્વરૂપ છે અંદરમાં, મેં અંદર આવું સ્વરૂપ જોયું, મને આવો અનુભવ થયો, હું અનુભવના સમયે તો અનુભવ કરતો હતો, હું જ્ઞાનમય આત્માને વેદતો હતો, પણ મને એવો અનુભવ થયો કે મારું વેદન મારી પર્યાયમાં ચાલતું હતું ને ત્રિકાળી દ્રવ્યનું લક્ષ હતું ને બધું અભેદ મને દેખાણું યા, એમ એને વિકલ્પમાં આવીને એ વર્ણન કરે છે. જ્યારે ત્યારે એ વર્ણનમાં આ બધી વાત આવે છે, એ વર્ણનમાં આવે છે એવું અનુભૂતિમાં નથી. અનુભૂતિમાં તો સાક્ષાત આત્મા સિવાય કાંઈ હોતું નથી. એ રીતે વિચારમાં એ રીતે લેવું. બહુ સરસ, બહુ સરસ. એટલે અનુભૂતિમાં તો એકરૂપ જ આત્મા દેખાય ને, એટલા માટે તો કે ને અભેદની પરિણતિ ખાલી અભેદની છે, એટલે પર્યાય કહે છે જે 320 ગાથામાં કહો હું દ્રવ્ય છું. હા, એટલે એમાં એક થયો ને, એમાં 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 એવું છે કે કોઈ દેખાવાનું કે એવું કાંઈ હોતું નથી, પણ એને એવો ખ્યાલ આવે છે એટલી એને આનંદને જ્ઞાન આવતા કે હું જ્ઞાનને આનંદની મૂર્તિ જ છું, એના સિવાય એને કોઈ વિકલ્પ જ નથી હોતો, અને એવો એવું જ્ઞાનને આનંદની મૂર્તિ છું એવું કાંઈ ત્યાં હોતું નથી. એને એવું પણ જો એવો એ વિકલ્પ થઈ ગયો એવું હોય ને તો એ વિકલ્પ થઈ જાય ટૂંકમાં. ત્યાં તો એ આનંદના ઘૂંટડા પીતો હોય છે, બસ એવી લવલીનતા હોય છે, એવી એકમેકતા હોય છે, એવો એ આખો પોતે પોતામાં ગરકાવ થઈ ગયો હોય છે કે એ ખરેખર ત્યાં સુધી જ્ઞાનીઓ કહે છે કે અનુભવના કાળે એ કેવડી જેવો છે, જેવી કેવડીની સ્થિતિ હોય છે એવી જ ભાવશ્રુત જ્ઞાનીની સ્થિતિ અનુભવના કાળે થઈ જાય છે. બિલકુલ ફરક નથી હોતો એને કેવડીમાં અને ભાવશ્રુત જ્ઞાનીમાં. એ પ્રદેશની અપેક્ષા જુદી છે, પ્રદેશ પ્રત્યક્ષ નથી અને પ્રદેશ પરોક્ષ છે, વેદન પ્રત્યક્ષ છે, પણ એને અનુભૂતિના કાળમાં જેવો કેવળ જ્ઞાન છે એવો જ ભાવશ્રુત જ્ઞાની છે, કોઈ ફરક નથી. જેમ કેવડી ભગવાનને બિલકુલ ઉપયોગ પરથી ખસી ગયો છે, એવી રીતે ભાવશ્રુત જ્ઞાનીને પણ બિલકુલ ઉપયોગ પરથી ખસી ગયો છે. ભલે એની ગુણસ્થાનની પરિપાટીમાં હજી ચતુર્થ ગુણસ્થાન હોય, ભલે કેવડીને 13મું ગુણસ્થાન હોય, છતાંય અનુભવની અપેક્ષાએ તમે વિચાર કરો તો અનુભવમાં કાંઈ ફેર નથી. વેદનની માત્રા ઓછી વધતી હોય જુદો વિષય, પણ વેદન એક સરખું છે બેયને એમ કહેવા માંગે છે. એવું એવી અનુભવની સ્થિતિ હોય છે. બહુ સરસ. જેને સવાલ જવાબ કરવો હોય તો ક્વેશ્ચન માર્ક દબાવજો, નહીં તો ફોન પર *6 દબાવીને એક દબાવજો, એક નહીં દબાવો તો પણ તમે ક્વેશ્ચન ક્યુ માં નહીં આવો. બધાના
ચેતનભાઈ, એક પ્રશ્ન છે કે આપે કહ્યું કે આજે અનુભૂતિના સમયે જે પર્યાયમાં જે ભાવ છે ને અપરમ ભાવ કયો, એ અપરમ ભાવ એ હિસાબે કહ્યું કે એ આશ્રય કરવા લાયક નથી, એટલે એને અપરમ ભાવ કયો. હા બરાબર છે, એના આશ્રયે નવો પરમ નવો અપરમ, એના આશ્રયે નવી સુત પર્યાય પ્રગટ થતી નથી. કોઈ પણ પર્યાયના આશ્રયે નવી સુત પર્યાય પ્રગટ થતી નથી, એટલે પરમભાવના આશ્રયે જ નવી સુત પર્યાય પ્રગટ થાય છે. એટલે એ પરમભાવની અપેક્ષાએ કોઈ પણ સુત પર્યાયવાળો ભાવ હોય એને અપરમ ભાવ કહેવાય. એ કારણ કે એના આશ્રયે નવી પર્યાય પ્રગટ થતી નથી. બીજું કે એ પર્યાય નાશવાન છે. ત્રીજું કે એ પર્યાય દ્રવ્યમાં નથી. ચોથું કે એ પર્યાયમાં પરમ પરિણામિક ભાવ લક્ષણ નથી. પાંચમું કે એ પર્યાયમાં જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે અનુભૂતિ માત્ર તે સમય પૂરતી જ હોય છે, માટે તેને અપરમ ભાવ કહેવામાં આવે છે. અને પરમ ભાવ ત્રિકાળી દ્રવ્યને કહેવામાં આવે છે. એટલે એમાં ઈ જે અવગ્રહ ઈહા અવાય ધારણાની જે વાત છે ને, મતિ જ્ઞાનના ભેદની, ઈ જ્ઞાન તો અવગ્રહ યા અવાયને ધારણા વિલય પામી જાય ત્યારે અનુભૂતિ થાય છે. એ જ્ઞાન ટકતું જ્ઞાન નથી. અનુભૂતિવાળું જ્ઞાન છે એ ટકતું જ્ઞાન છે, અને એ ટકતું જ્ઞાન છે એ ખરેખર સ્વસંવેદનવાળું જ્ઞાન છે. એ સ્વસંવેદન જ્ઞાનવાળા જ્ઞાનને ઈ કોઈ એમાં અવગ્રહ ઈવા અવાય ધારણા મતિ જ્ઞાનના જે ચાર ભેદ કીધા એવા ભેદ એમાં ક્યાંય લાગુ નથી પડતા. એ ખરેખર સ્વસંવેદનના જ્ઞાનનો એક પાર્ટ છે, એક અંશ છે. એ અંશ સર્વગુણાસ્તે સંકિત થતા એ અંશ પરિણતિ રૂપે પ્રતીતિની સાથે જોડાયેલો રહે છે. એટલે એને એમ કહેવામાં આવે કે આવું સ્વસંવેદન જે જ્ઞાનમાં થયું હતું એવા જ્ઞાનનો અંશ ત્યાં અંદર રહી જાય છે, અને બાકીનો બીજો જ્ઞાનનો અંશ છે એ બહાર ઉપયોગ રૂપે આવી જાય છે. એટલે એવું જ્ઞાન રહી જાય છે એનો અર્થ અનુભૂતિ કહેવામાં આવે. એ જ્ઞાન કેવું છે તો કે સ્વસંવેદન જે જ્ઞાનમાં થયું હતું, જે સર્વગુણાસ્તે સંકિત થયું હતું, એવું જ્ઞાનનો અંશ છે એ પરિણતિ રૂપે અંદર, એ પરિણતિ ચાલતી હોય ત્યારે પરિણતિ વેદાયા કરતી હોય છે દ્રવ્ય સાથે. પરિણતિ ભલે એને લબ્ધ પણ કહેવામાં આવતી હોય, લબ્ધ એટલે કાંઈ છે ને એવું નથી. લબ્ધ એટલે ત્યાં અંદર ફંક્શન ચાલુ છે, પ્રવૃત્તિ ચાલુ છે, એ ઉપયોગ બાર છે, એનો જ એક ભાગ છે, એ પર્યાયનો જ એક ભાગ છે. એટલે એ પર્યાયમાં અંદર પ્રતીતિપૂર્વક પરિણતિ ચાલે છે. એનો અર્થ એમ છે કે એ આત્મા સાથે જોડાઈ ગયું છે, એ અનંત ગુણોની અનંત પર્યાયો, એટલે એને પરિણતિ કહેવામાં આવે છે. એને અનુભવ એને થયો તો એવું જ્ઞાન રહી જાય છે એને પરિણતિ કહેવામાં આવે છે. બાકીનો ઉપયોગ એનો બહાર જાય છે, એ વિકલ્પાત્મક દશામાં જાય છે, એમ એનો અર્થ છે. જે તમે વાત કરી ને એ તો ખરેખર કુમતિમાં જાય છે. એ ખરેખર તો મતિ જ્ઞાન કોને કહેવાય કે જ્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય ત્યારે વાસ્તવિક મતિશ્રુત કહેવાય એને. બાકીનું જે મતિ જ્ઞાન છે એ કાંઈ કામનું નથી. ગમે તેટલી ધારણા કરી લીધી હોય, ગમે તેટલી સ્મૃતિ કરી લીધી હોય, ગમે તેટલા વિચાર કરી લીધા હોય, પણ એ કાંઈ અનુભવમાં કામમાં આવતા નથી. એ અનુભવ થાય ને એ જ્ઞાન જ કામનું છે. એટલે એ અનુભવ જ્ઞાનવાળું છે ને એ અનુભવ જ્ઞાન પરિણતિ રૂપે રહી જાય છે, અને એ જ્ઞાન આગળ જતાં આખો ઉપયોગ જ્યારે અંદર અભેદ થઈને પરિણમી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય છે. તો પરિણતિને ઉપયોગના ભેદ રહેતા નથી, પછી કેવળ જ્ઞાન થઈ જાય. Yeah, yeah. Thank you. Bye. 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 Bye.
આપણે કોઈ એવું દ્રશ્ય જોઈએ કે આપણે આમ બોલતા જ બંધ થઈ જાય, આમ જસ્ટ એન્જોય જ કરીએ અને પછી પાછા ઘરે આવીએ, એટલે એન્જોય કરીએ કે ત્યાં કોઈ વિકલ્પ જ ના રહીએ, એટલા બધા એમાં તન્મય થઈ જાય. અને પછી ઘરે આવીએ તો પણ એની ઓલી યાદગાર રહી જાય વર્ષો સુધી કે ઓ આવું હતું. તો એ આમ ફિટિંગ એવું એક્ઝામ્પલ થઈ શકે. હા, એટલે એ તમે જે કહો છો ને, એ બેન પૂછતા હતા હમણાં ઉષાબેન, એ સ્મૃતિની વાત છે. સ્મૃતિ, સ્મૃતિ એક જુદી વસ્તુ છે, સ્મરણ એક જુદી વસ્તુ છે. સ્મરણ હંમેશા જ્ઞાનમાં રહેતું હોય છે, સ્મૃતિ હંમેશા વિકલ્પમાં રહેતી હોય છે. એટલે સ્મરણ જે છે ને, એ અનુભૂતિ પછીનો પાર્ટ છે કે આવું સ્મરણ રહી ગયું, અને અનુભૂતિ પહેલાં કોઈ એવું સ્મરણ ચાલુ થઈ જાય છે જીવને. એ સ્મરણ એક જ્ઞાનની સંજ્ઞા છે. અને આ તમે સ્મૃતિ જે કહો છો ને, એ સ્મૃતિ હંમેશા વિકલ્પાત્મક પરિણામમાં ચાલતી હોય છે. એટલે અનુભવ જ્ઞાન છે એ સ્મરણવાળું હોય છે, અને આ તમે જે કીધું એ વિકલ્પાત્મક સ્મૃતિની ચર્ચા છે. એમાં બેમાં ફરક છે, બેમાં. એટલે એની સાથે સરખાવીને આપણે વિચાર કરીએ એ જુદો વિષય છે, પણ એ રીતે એને એ લાગુ નથી પડતું. એ વિકલ્પાત્મકમાં જાય છે એ વસ્તુ. પ્રત્યભિજ્ઞાનની વાતે આવે છે એમ તો, કે પેલા જોયું તું ઈચ્છ છે, આ પેલા જોયું તું ઈચ્છ છે, આ પ્રત્યભિજ્ઞાનની ચર્ચા આવે છે. તો એ રીતે એને વિચારમાં લઈ શકાય, પણ એ છે વિકલ્પાત્મક વિષય એમ મારો કહેવાનો. જાતિ સ્મરણ એક જુદી વસ્તુ છે, અને આ સ્મરણ જ્ઞાન અનુભવ વાળું છે એ જુદી વસ્તુ છે. જાતિ સ્મરણ છે એ તો અજ્ઞાની ને થઈ શકે, અને આ સ્મરણ છે એ તો જ્ઞાની ને જ લાગુ પડે છે. કેવળ જ્ઞાન થઈ જાય, પણ શુદ્ધ ઉપયોગ ન ટકે. એ શુદ્ધ ઉપયોગનો એક બીજો અંશ પરિણતિ રૂપે ચાલતો હોય. ધારો કે એક પર્યાય છે જ્ઞાનની, હવે એક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ, હવે એના બે ભાવ થઈ ગયા. એક ભાવ છે એ આત્મા સાથે અભેદ છે, એક ભાવ છે એ બહાર ચાલે છે. હવે એ બે ભાવમાંથી જ્યારે એને અનુભવ થાય ત્યારે એને શુદ્ધ ઉપયોગ થાય, તો એ આ બે ભાવ એક થઈ ગયા. એક થઈને હું આત્મા છું એમ પરિણયમાં, તો એને શુદ્ધ ઉપયોગ કહેવાય. હવે એ શુદ્ધ ઉપયોગ થોડો ટાઈમ ચાલ્યો, પછી એ જ્ઞાની જીવ પાછો વિકલ્પાત્મક દશામાં આવ્યો, તો પાછી પર્યાય ઉત્પન્ન થઈને એ પાછા એના બે ભાવ થઈ ગયા. તો એ બે ભાવથી એમાં એક ભાવ આત્મા સાથે ચાલતો હોય એને પરિણતિ કહેવાય. બીજો ભાવ આમ એને વિકલ્પમાં ગયો, જેમ કે આહારનો વિકલ્પ ચાલે, સ્વાધ્યાયનો વિકલ્પ ચાલે, શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ ચાલે, પ્રવચન આપવાનો વિકલ્પ ચાલે, તો એ બાર ઉપયોગ ચાલ્યો ગયો અને આ પરિણતિ અંદર કામ કરતી ચાલુ છે. હવે એ ઉપયોગ પાછો છૂટી અને પાછો આત્મા સાથે અભેદ થયો, તો પરિણતિને ઉપયોગ બે એક થઈ ગયા અને એણે આત્માનો લક્ષ કર્યો, તો એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે. એવી રીતે શુદ્ધ ઉપયોગને સમજવાનો છે. એ શુદ્ધ ઉપયોગ છે. મારા સવાલ નો પણ જવાબ આવી ગયો, એટલે હવે મારે પ્રશ્ન નથી. અહો ઉપકાર જીનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો આ ગુરુ કહાનનો,
જીન કુંદ ધ્વનિ આપ્યા ઓ આ ગુરુ રાજનો જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દ્વેત હું દો નવ વાર નમોકાર મંત્ર Q&A session is over. મંગલમય જીનવાણી માતનો જય હો પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો જય જય હો